Lishtesu jiveshu krupa paratva
madhyasthya bhavam viparita vrutto sada mam atma vidadatu deva sada mam atma vidadatu deva. Prastut shlokma भगवान ने भी प्रार्थना करवामा आवी छे हे प्रभु मारा द्वारा जगत मारा परिचय में आवता जगत में विविध प्रकार ना जीवो एमना प्रत्ये कोई ना प्रत्ये नेगेटिव भाव ना आओ बल्कि सर्व जीवो प्रत्ये मैत्री भाव माया मा सत्वेषु मैत्री सर्व जीवो प्रत्ये मैत्री बधायनु हित चिंतन કદાચ કોઈ નેગેટિવ વર્તન કરતો હોય તો એનું પણ ભલું થાવ અને પણ સદબુદ્ધિ મળો એવી પ્રાર્થના સત્વેષુ મૈત્રી ત્યાર પછી કઈ ગુણીષુ પ્રબોધમ ગુણવાન આત્માઓને જોઈને ઈર્ષ્યા એની પ્રશંસા વગેરે સાંભળીને ઈર્ષ્યા વગેરે ન થતા પ્રબોધ ભાવ રાજીપો થાય પ્રસન્નતા થાય હર્ષ થાય અને ક્લિષ્ટેશુ જીવેશુ કૃપા પરત્વમ જે જીવો ક્લેશ પામતા હોય દુઃખી હોય પાપો કરતા હોય એવા જીવો પ્રત્યે પણ કરુણા ભાવ અને જે એવા ભારે કર્મી જીવો હોય ગમે એટલું સમજાવવા છતાં ઉન્માદથી પાછા ન ફરતા હોય એવા જીવો પ્રત્યે પણ દ્વેષ ઘૃણા તિરસ્કાર ન કરતા માધ્યસ્થ ભાવ ક્ષમતા ભાવ ઉપેક્ષા ભાવ હો એમાં બીજા નંબરની જે વાત કરી ગુણીષુ પ્રમોદમ ગુણવાન આત્માઓ પ્રત્યે મારા હૃદયમાં આપની કૃપાથી પ્રબોધ ભાવ ઉત્પન્ન થાઓ ઢોળલો પણ ગુણ પરતણ સાંભળી હર્ષ મન આણરી શાસ્ત્રકારો કહે છે કે બીજાનો થોડો નાનકડો પણ ગુણ જોઈને તું હૃદય સાંભળીને હૃદયમાં રાજી થા પ્રસન્નતા અનુભવ એના પ્રત્યે બહુમાન ભાવ કેળવ કારણ કે દોષો તો દરેક જીવમાં અનાની કાળથી છે દરેક છદ્મસ્ત જીવ કર્મોથી ઘેરાયેલા છે એમાં દોષો હોય ગમે એવા એમાં કોઈ આશ્ચર્ય નથી આશ્ચર્ય તો તે છે કે આવા અનેક દોષોથી ઘેરાયેલા અનંત અનંત કર્મોથી પણ ઘેરાયેલા દબાયેલા એવા જીવમાં એક નાનકડો પણ તું ગુણ જુએ ને તો કે તમ મન્નહ મહચ્છરિયમ એને મોટું આશ્ચર્ય માનજે કે વાહ આવા કલિમરાલમાં આવા પંચમકાળમાં અને કર્મોથી અને દોષોથી અનાધિકારથી ઘેરાયેલા જીવમાં પણ એક નાનકડા પણ ગુણોનો વિકાસ થયેલો દેખાય તો તું પ્રબોધ અનુભવ જે રાજીપો અનુભવ જે અવસરને ઉચિત તું પ્રશંસા એમના ગુણાનું વાડ પણ જરૂર કરજે એમાં કંજુસાઈ કરીશ નહીં બરોબર પ્રમોદ ભાવ કેળવવામાં કે અવસરે બીજાની ગુણાનું અનુભવ ના કરવામાં આપણને કઈ ડોકડા બેસે છે ભાઈ કઈ જ નહીં કોઈ નકરો નથી કોઈ ચડાવો નથી ફ્રી ઓફ ચાર્જ લાભ કેટલો તો કે અપરંપાર સાચા હૃદયથી જ્યારે આપણે અનુબોધના કરીએ બીજાના ગુણોની ધીરે ધીરે એ ગુણો આપણામાં આધીન હોય તો આવવા માંડે છે અને જો દોષાનુબોધ કરી બીજાના તો એ દોષો પણ આપણામાં આવે છે તો અગાઉ જાહેરાત થયા મુજબ આજે આપણે ગુણાનુવાદ કરવાના છે કોના ગુણાનુવાદ કરવાના છે બોલો ખ્યાલ છે ને હા દોલત સાગર સુરીશોજી મહારાજા સાહેબ એમનું કયું બિરુદ છે સંઘ સ્થવિર સંઘ આખા ચતુર્વી સંઘમાં સ્થવે આ બહુ વિશિષ્ટ પદવી છે અને સ્થવિરના શાસ્ત્રમાં ત્રણ પ્રકાર બતાવ્યા છે વિશ્વ સ્થાનકની અંદર પણ એક સ્થવિર પદ છે સ્થવિર નામનું સ્થાનક છે એક છે વય સ્થવિર બીજા છે પર્યાય સ્થવિર ત્રીજા છે શુદ્ધ સ્થવિર આ ત્રણેય પ્રકારનું સ્થવિર પડું જન્મમાં ઘટે સ્થવિર એટલે પોતે સંયમમાં ચારિત્રમાં સદગુણોમાં જે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર હોય અને બીજા જીવો કર્મ સંજોગે કદાચ એમાં અસ્થિર બનતા હોય કોકની શ્રદ્ધા જે શાસન પ્રત્યે ધર્મ પ્રત્યે આત્મા પ્રત્યે કલાયમાન થતી હોય તો એને પ્રેમથી યુક્તિપૂર્વક સમજાવી કરીને એની શ્રદ્ધાને સ્થિર અને મજબૂત બનાવી એવી જેમનામાં સહજ શક્તિ હોય તો એને કહેવાય સ્થવિર અને એ સ્થવિર પદની પ્રકૃષ્ટ ભાવથી આરાધના થાય તો તીર્થંકર નામ કર્મ પણ ઉપાસન થઈ શકે છે આવું મહત્વનું સ્થવિર આ ત્રણેય પ્રકારનું સ્થવિર પણ જેમનામાં ઘટી રહ્યું છે બરોબર એક છે વય સ્થવિર ઉંમર વય એટલે ઉંમરથી સ્થવિર 60 વર્ષથી પછી ઉપરની ઉંમર થાય
એટલે એ વય સ્થવિર કહેવાય. કારણ કે ઘણા તડકા છાયડા અપ ડાઉન સુખ દુઃખમાંથી પસાર થયા હોય, અનુભવોમાંથી પસાર થયા હોય, એટલે પીઢ પાકટ અનુભવી આમ સ્થિર હોય વય સ્થવિર. એમાં અપવાદ હોઈ શકે છે, ઉંમર 60 ઉપર 70 થઈ ગઈ હોય તોય, 75-80 હોય જોઈએ એવું ચિંતા અંદર પણ ન પણ આવી હોય બની શકે, પણ છતાં 60 ઉપર વર્ષવાળા અનેક શાસ્ત્રકાર હોય વય સ્થવિર થયા. બીજો પ્રકાર કહે છે પર્યાય સ્થવિર. પર્યાય એટલે દીક્ષા પર્યાય, ઓછામાં ઓછો 20 વર્ષનો દીક્ષા પર્યાય થાય એટલે એને પર્યાય સ્થવિર કહેવામાં આવે. કારણ કે આટલા વર્ષો નીકળી ગયા હોય એટલે હવે ચારિત્રમાં એ સ્થિર થઈ ગયેલો સામાન્ય રીતે, એટલે ચારિત્ર પર્યાય સ્થવિર. અને ત્રીજા છે શ્રુત સ્થવિર. શ્રુત એટલે શાસ્ત્ર જ્ઞાન. 45 આગમોમાંથી ચોથું સમવાયાંગ નામનું સૂત્ર છે, એટલે આચારાંગ સૂત્ર, સ્વીકરણાંગ, ધારણાંગ અને સમવાયાંગ, એનાથી પહેલાં 10મલાઈક સૂત્ર અને ઉત્તરાયણ સૂત્ર વગેરેનો પણ જેમણે સારી રીતે 10 વર્ષથી અભ્યાસ કરી લીધો હોય ગુરુ ગમથી પણ, તો એ સમવાયાંગ સૂત્ર સુધી ઓછામાં ઓછું શુદ્ધ જ્ઞાન હોય તો એ શુદ્ધ સ્થવિર થયા એમણે. પણ અહીંયા તો ઘણે પ્રકારનું સ્થવિર પણ અત્યંત વિશિષ્ટ કોટિનું જેમના જીવનમાં સંપ્રાપ્ત થયેલું છે એવા આ સંઘ સ્થવે. વય સ્થવિરની દ્રષ્ટિએ વિચારીએ તો જેમની ઉંમર કેટલી છે, હાઈએસ્ટ આજે 102 વર્ષે, પણ જેઓ નોટઆઉટ છે, પાંચે ઇન્દ્રિયો જેની બરાબર સાબુત છે, બરાબર જોઈ સાંભળી બોલી બધું કરી શકે છે, એટલે એ રીતે વય સ્થવિર છે જેઓ. પછી પર્યાય સ્થવિર, પર્યાય ઈચ્છા પર્યાય જેમનો 85 વર્ષનો છે દીક્ષા પર્યાય. 85 વર્ષની ઉંમરવાળા પણ અહીંયા કોઈ ભાઈ છે? કોઈ ઉંમરવાળા નથી. ત્યારે 85 વર્ષનો તો દીક્ષા પર્યાય, એટલે કેટલા વર્ષની ઉંમરે દીક્ષા લીધી હશે એમણે? 70 વર્ષની લગભગ ઉંમરે તો દીક્ષા લીધી સમજી લો. અને શ્રુત સ્થવી, શ્રુત જ્ઞાન કેટલું? તો કે વર્તમાનમાં વિદ્યમાન 45 આગમો, પાછું એ આગમો પંચાંગી આગમ, 5 અંગ એટલે મૂળ સૂત્રો આગમો, પછી એનું સંસ્કૃતમાં જે વિવેચન હોય એને ટીકા, ટીકા લીલાર્થમાંની વિવેચન, સંસ્કૃતમાં 45 વિવેચન અર્થઘટન જે કરી હોય તે વિવેચન. પછી એની આવે ભાષ્ય, નિરુક્તિ અને ચૂર્ણી, આ બધા શાસ્ત્રીય શબ્દો છે. ભાષ્ય મોટે ભાગે પ્રાકૃતમાં હોય, વિસ્તારવાળું હોય, જેમ કે વિશેષ આવશ્યક ભાષ્ય, આવશ્યક સૂત્રના આગમ ઉપર 1000 શ્લોક પ્રમાણ વિશેષ આવશ્યક ભાષ્ય જીનભદ્ર ગણિત સમાજ શ્રમણજીએ રચેલું છે. તો જે જે આગમોના જેટલા પણ ભાષ્ય, બધાને ભલે નથી મળતા પણ જેમના પણ ભાષ્યો મળતા હોય તો ભાષ્ય પણ. પછી નિર્યુક્તિ, નિર્યુક્તિ મુખ્યત્વે 10 આગમો ઉપર ભદ્રબાહુ સ્વામી 14 પૂર્વધર કેવલી એમણે રચેલી છે. નિર્યુક્તિ એટલે એક એક અક્ષરનો અલગ અલગ અર્થ કર્યો હોય. દાખલા તરીકે શ્રાવક, તો શ્રા એટલે શ્રદ્ધા સંપન્ન, વ એટલે જે વપન વાવણી કરે જે 7 ક્ષેત્રમાં પોતાના ધર્મની, અને ક એટલે ક્રિયા અથવા કર્તવ્ય એને સારી રીતે અદા કરી, એ શ્રાવક. એટલે મીછા મી દુકડ એક એક અક્ષરના અલગ અલગ અર્થો પણ કર્યા છે. તેમાં 10 આગમો ઉપર ભદ્રબાહુ સ્વામીની નિર્યુક્તિઓ પડે છે. અને 5મી ચૂર્ણી, ચૂર્ણ એટલે આમ જેમ કે ઝીણા 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 ચૂર્ણ કરી નાખવામાં આવે મૂકો પાવડર, એની જેમ એકદમ ઝીણું ઝીણું એકદમ સૂક્ષ્મ અર્થ કરેલો હોય તો એ ચૂર્ણી. મોટે ભાગે પ્રાકૃત ભાષામાં હોય, ટીકા હોય એ સંસ્કૃત ભાષામાં હોય, ભાષ્ય નિર્યુક્તિ એમ ચૂર્ણી મોટે ભાગે પ્રાકૃત ભાષામાં હોય, અર્ધનાગરી ભાષામાં હોય. તો આજે જે 45 આગમો મળે છે એના 5 અંગ સહિત ગણવામાં આવે શ્લોક પ્રમાણ, તો લગભગ 81 લાખ શ્લોક પ્રમાણ થાય. કેટલો? 81 લાખ શ્લોક પ્રમાણ આ પંચાંગી 45 આગમો જેમણે, એટલે મૂળ સૂત્ર તો આખા 45 આગમના કંઠસ્થ કર્યા છે, બધા 45 આગમો જેમણે કંઠસ્થ કર્યા છે. એટલું જ નહીં પણ એ આગમો અનેક અનેક મહાત્માઓને ભણાવ્યા છે, 5 અંગ સહિત, ટોટલ 5 અંગ સહિત 45 આગમો અનેક યોગ્ય મહાત્માઓને જેમણે ભણાવ્યા છે, વાચનાઓ આપી છે. એટલું જ નહીં પણ 9 જેટલા આગમ મંદિરો જેમની પ્રેરણાથી થયા છે. આરસ ઉપર કોતરાયેલા આગમ 45 આગમો ગોળ. તમે ક્યાંય જોયો છે આગમ મંદિર એકાદ એવું ક્યાંય? ખાલી તાળામાં કેટલા જોયું છે? હાથ ઊંચો કરો જરા ખબર પડે.
સારું ગરિયાની ચાંબામાંની હા ચાંબાની પેટો ઉપર પડે છે અને ક્યાંક આરસ ઉપર પણ કોતરાયા હોય છે જેથી કરીને આગમો દીર્ઘકાળ સુધી ટકી રહે ભવિષ્યમાં કંઈ પણ થાય વિશ્વયુદ્ધ કે અણુયુદ્ધ ફાટે અને ક્યાંક કદાચ નષ્ટ થઈ જાય તો પણ અને પુસ્તકો તો ઘણી વાર બાળી નાખવામાં આવ્યા છે ભૂતકાળની અંદર મુસ્લિમ બાદશાહોના જમાનામાં છ છ મહિના સુધી આપણા જ્ઞાન ભંડારોમાં સચવાયેલી લાખો ગમે હસ્તલિખિત પ્રતો તાડપત્ર અને ભોજપત્ર ઉપર લખાતી હતી જ્યારે આ કાગળોની પણ શોધ નહોતી થઈ અને એ તાડપત્ર અને ભોજપત્ર બહુ લાંબા હજાર હજાર વર્ષ તક પણ ટકી શકે એવા મજબૂત હોય અને સાઈ પણ એવા પ્રકારની વિશિષ્ટથી લખાયેલા હોય તેટલી મહેનત કહી હશે મહાપુરુષોએ આગમો અને બીજા આવા ગ્રંથો લખવા માટે તો આવી આપણી હજારો કે લાખોની સંખ્યામાં પ્રતો વિચાર કરો આખું વિરાટ સૈન્ય હોય અને એની રસોઈ કેટલી હોય એની માટે કેટલું બળતણ જોઈએ તો બળતણ તરીકે એ લાકડા વગેરેનો ઉપયોગ કરવાને બદલે આપણા જે જ્ઞાન ભંડારો અને એની હસ્તલિખિત પ્રતો એમણે જણે બળતણ એની ઉપયોગ કર્યો અને આ રીતે લાખો પ્રતો હસ્તપ્રતો મારીને મજબૂત કરી રાખવામાં આવી તો પણ આજે એટલું બધું સૂત્ર જ્ઞાન હજી પણ વિદ્યમાન છે કે એને ભણવા માટે આપણી આખી જિંદગી ટૂંકી પડે ઐતિહાસિક લાખ લોક પ્રમાણ તો આપણી આગમો પહોંચાડે આજે પણ વિદ્યમાન છે અને એમનું જેમણે અનેક અનેક મહાપુરુષ મહાત્મા સાધુ ભગવંતોને વાચના વગેરે દ્વારા અભ્યાસ કરાયો છે નવ ઠેકાણે સુરત વગેરે અલગ અલગ નવ ઠેકાણે આરસ ઉપર કે ત્યાં ત્રાંબા ઉપર છે એ કોતરાવી પ્લેટો કોતરાવી કરે અને એ રીતે 45 આગમ બનાવેલ છે જેમણે પણ દર્શન ન કર્યા હોય પાલીતાણામાં ગલેટીની પાસે બિલકુલ ગિરિરાજ સામે ઉભા રહી એટલે જમણા સુખર હોય આગમ મંદિર છે દરે બાજુ કેટલા બધા ભગવાન પર ચડવું ભગવાન પણ છે અને દિવાલોમાં આ તાંબ્રપત્ર ઉપર 45 આગમો કોતરાયેલા છે અને એ સૌથી પહેલા આ 45 આગમોને આ રીતે તાંબ્રપત્ર દ્વારા કોતરાવાનું કામ કોણે કર્યું આ દોલત સાગર શ્રી મહારાજ સાહેબના દાદા ગુરુદેવ એમના ગુરુનું નામ હતું દેવેન્દ્ર સાગર શ્રી આચાર્ય ભગવાન અને એમના ગુરુ આનંદ સાગર શ્રી મહારાજ સાગરાનંદ સુરી આનંદ સાગર પણ સાગર તો પહેલા મુકાઈને સાગરાનંદ સુરી તરીકે અને ટૂંકમાં સાગરજી મહારાજના ઉલામણા નામથી જેમ શાસનમાં શોક પ્રસિદ્ધ થઈ ગયા એમણે પણ લગભગ 7 વખત આ 45 આગમોની વાચનાઓ આપી હતી અને સૌથી પહેલું આ આગમ મંદિર પાલીતાણાની ઘરેલીમાં જેમની કરણાથી થયું છે જે મહાપુરુષ છેલ્લા 15 દિવસ પોતાની જિંદગીના 15 દિવસ ધ્યાનસ્થ સ્વર્ગ કહેવાય છે આમ જ બેઠા રહ્યા ધ્યાન મુદ્રામાં 15 દિવસ ને 15 રાત આમ બેઠા બેઠા ધ્યાન મુદ્રામાં અને છેલ્લે સ્વર્ગસ્થ બન્યા આવા મહાપુરુષની નિશ્રામાં રહીને 9 વર્ષ સુધી આ દોલત સાગર શ્રી મહારાજે મુનિપણાની અંદર આ 45 આગમોનો અભ્યાસ ગુરુગ્રંથથી આ રીતે જેમણે સ્વયં કર્યો અને અનેક અનેક આત્માઓને ભણાવ્યા આગમ મંદિરો જે બધા તૈયાર કર્યા હવે એમાં કેટલાય પ્રૂફ જોવા પડે જરાય કાંડો માત્રાય મીંડી જરા રસ્વ દીર્ઘ જરાય ભૂલ જોડાક્ષર ભૂલ ન ચાલે એટલે એકદમ સૂક્ષ્મ રીતે ઝીણવટભર્યું પ્રૂફ રીડિંગ જેને કહેવાય કરવું પડે એક વારથી પતે નહીં 2 વાર 3 વાર 4 વાર 5 વાર પણ કરવું પડે કારણ કે પહેલાં જે ટાઈપ રાઇટર સંસ્કૃત કે પ્રાકૃત ભાષા પ્રાયર ન આવતી હોય એટલે એમાં એની ભૂલો થવાની ઘણી શક્યતા હોય એ 3-4-5 વખત એક એક એનું પ્રૂફ રીડિંગ કરવું પડે હવે એક ઠેકાણે બીજી ઠેકાણે જે છે 9 અલગ અલગ ઠેકાણે જે અમે આગમ મંદિરો બનાવ્યા હોય એટલે કેટલી વાર આ 45 આગમો અને આ 95 સહિત પ્રૂફ રીડિંગ કરવો પડવાનું બન્યું હોય લગભગ રાત 15 કલાક સુધી એ આગમોના જ આ બધા કાર્યોમાં રચ્યા પછી આવે એનું સંશોધન કરવું પ્રૂફ રીડિંગ કરવું બીજાને ભણાવવા સ્વયં એનો સ્વાધ્યાય કરવાનો વર્ષો સુધી એમનો એક ક્રમ રહ્યો હતો નિશ્ચય કે રોજ રાતના ઓછામાં ઓછા એક આગમનો સંપૂર્ણ સ્વાધ્યાય કરીને પછી જ સુવાનું એનાથી પહેલાં સુવાનું નહીં હજારો શ્લોક પ્રમાણ અને આગળ મોટા પણ હોઈ શકે જેમ કે ઉત્તરાયણ સૂત્ર આપો 36-37 અધ્યાયનો 1000 શ્લોક પ્રમાણ છે તો એ આખું ઉત્તરાધીન સૂત્ર તટસ્થ આપણે એનો સ્વાધ્યાય પ્રતિકોણ પછી કરે અને પછી એ શયન કરે રાતના લગભગ સરેરાશ માંડ 3 કલાક આરામ એટલે ક્યારેક તો એવા પ્રસંગો બન્યા કે માંડ 1 કલાક આરામ કર્યો હોય એમના વિદ્યાગુરુ તરીકે હિર સુરી મહારાજ
અને બીજા પ્રવીણ સાગરજી અહીં પ્રવીણ સાગરજી મહારાજ ધીર સાગરજી મહારાજ ને પ્રવીણ સાગરજી મહારાજના નામ આવે છે જેમની પાસે એમણે વિશેષ વિશેષ અલગ અલગ ઘણા આગમો ગ્રંથોનો અભ્યાસ પણ કરેલો હતો તો એ ધીરસુરી મહારાજે ક્યારે કહ્યું હશે કંઈક છે ઠપકો આપ્યો હશે કંઈ તે હું આજે શું આવ્યું દેવેન્દ્ર સ્થાવ પયનના કરી દે એક દિવસમાં 300 ગાથા પ્રમાણ દેવેન્દ્ર સ્થાવ પયનના એક રાતમાં એમણે રાતના એક જ કલાક સુધી બાકી કુદરતી ચંદ્રના પ્રકાશમાં લાઈટ પ્રમાણે ચંદ્રના પ્રકાશમાં એમણે આમ આગમો આગમ આખું કંઠસ્થ કર્યું એક રાતમાં 10 કલાકમાં લગભગ 300 ગાથાનો દેવેન્દ્ર સ્થાવ પયનના 45 આગમમાંનો એક આગમ છે 10 પયનના પયનના એટલે પ્રકીર્ણ આગમો તો આવી રીતે જિંદગીના લગભગ ઘણા બધા વર્ષો સતત જતા પણ જેમણે આગમમય આગમ એટલે સાક્ષાત ભગવાનનો જે શબ્દ દેહ કહેવાય બરોબર એક વેશ પરમાત્મા સાધુનો વેશ એટલે એ વેશ પરમાત્માનો વેશ પરમાત્મા એ બતાવેલો તો વેશ પરમાત્મા પછી રૂપ પરમાત્મા દીધાશયમાં દર્શન કરીએ છીએ ને રૂપ પરમાત્મા પરમાત્માનું રૂપ અને પરમાત્માની વાણી ગણધર ભગવંતોએ આગમ રૂપે ગૂંથેલી એ શબ્દ પરમાત્મા સાક્ષાત છે એવા અહોભાવથી ભાવી થઈ કરીને જિંદગીના વર્ષોના વર્ષો સુધી રાત દિવસ એ આગમના જ સ્વાધ્યાયમાં વાંચન મનન ચિંતન સંશોધન પઠન અને પઠા પાઠન અધ્યાપન આની અંદર જ રચ્યા પચ્યા રહ્યા ખરેખર અનુમોદના કરવા માટે તો શબ્દો ઓછા પડે કલાકમાં તો શું કાંઈ ન થાય એટલા બધા બધા પ્રસંગો ને એટલા બધા ગુણો એમનામાં છે કે ન પૂછો વાત સૌથી પહેલાં તો એમની દીક્ષા કઈ રીતે થઈ એ જરાક આપણે જોઈએ મહેસાણાની બાજુમાં જેતપુર ગુજરાતમાં જેતપુર નામે ગામ છે બીજું પણ સૌરાષ્ટ્રમાં જેતપુર છે અલગ પણ આ મહેસાણાની બાજુમાં જેતપુર નામે ગામ અને જાતે જન્મથી પોતે જૈન નહીં જાતે પટેલ કણબી પટેલપુરમાં જન્મેલા અને કોઈક એવા સંજોગો અસાર કોઈક જૈન શ્રાવક સાધિકાના ઘરમાં એ સામાન્ય ઘરકામમાં હેલ્પ કરે એ રીતે કામ કરતા હતા 14 વર્ષની ઉંમરે તો જિંદગીમાં પહેલીવાર જેમણે નવકાર મહામંત્ર સાંભળ્યો અને શીખ્યા 14 વર્ષની ઉંમરે જૈનપુરમાં જેમને તો ગોળિયામાંથી નવકાર શીખવા મળી જાય ઘરતુંથી પણ આ તો 14 વર્ષની ઉંમરે જેમણે નવકાર સાંભળવા મળ્યો અને લગભગ 18 વર્ષની ઉંમરે એમને સાધુ ભગવંતોના સમુદાયના દર્શન થયા એમાં પણ એમના જે ગુરુ દેવેન્દ્ર સાગર સોરી એ વખતે કદાચ જે મુનિ કન્યા જે હશે તે એના તરફ કુદરતી રીતે જ એનું ખેંચાણ થયું પૂર્વધર્મના ઋણાનુબંધ વસાર હા પછી અવારનવાર મહારાજ સાહેબ પાસે જવા લાગે છે ખેંચાણ થવાથી અને બીજા ત્યાર પછી બીજા જ વર્ષે લગભગ પછી એની દીક્ષા પણ થઈ જાય છે પણ દીક્ષા કેવી રીતે થાય છે હવે આ પટેલપુરમાં જન્મેલ છે તો મા બાપ તો કંઈ રજા થોડી આપે જૈન સાધુ બનવા માટેની તો એમણે ઉપવાસ આદર્યા પૂરો જન્મમાં આ જૈન સાધુ પરાયની કેટલી તીવ્ર ભાવના એમણે ભાવી હશે કોઈ કર્મ સંજાત સંજોગ અનુસાર આ પટેલપુરમાં જન્મવાનું થયું ભલે પણ આ પૂર્વજન્મના સંસ્કાર કોઈ જાગ્રત થયા અને એમણે 16 16 ઉપવાસ કર્યા 16 1 2 3 રજા મેળવવા માટે રજા આપો નહીં તો ખાઈશ નહીં જાણે 16 16 દિવસ થઈ ગયા કોઈ મા બાપનું મન પીગળતું નથી આ ખરે ભાગીને દીક્ષા લે છે બરોબર ભાગીને દીક્ષા લે છે પણ વળી મા બાપ શોધખોળ કરે છે અને શોધી લે છે અને 4 દિવસ હજી દીક્ષાને થયા હતા પાછા પકડી કરીને ઘરે લઈ આવે છે પ્રજાની ભાવના જ્યારે પ્રબળ હોય ને વૈરાગ જ્યારે અત્યંત જોરદાર હોય ત્યારે ભીડ કોઈનો અટકાવી શકાતો નથી રોકાયો રોકી શકાતો નથી અને 4 દિવસ પછી વળી બીજી વાર ભાગ્યા હવે ભાગ્યા તે કેવા ભાગ્યા સાંજે લગભગ નીકળ્યા હશે અને ઠેઠ મહેસાણા કે જેતપુરથી કરીને ઠેઠ અમદાવાદ કેટલા કિલો ઘણો કિલોમીટર 4-85 ઉપર જઈ શકતા હોય છે એટલા કિલોમીટર પગે ચાલીને હો ટ્રેનમાં કે બસમાં બેસીને નહીં પગે ચાલીને ટિકિટ માટે પૈસા કંઈ નહીં હોય જે વર્ષે તે દોડતા ભાઈ પકડી લેતો પાછળ ભાઈ આવીને એટલે કેટલા ભાગ્યા હશે અને આ રીતે ભાગી રાતના લગભગ 12 12:30 વાગે અમદાવાદમાં આ સાગરાનંદ સૂર્યાચાર્ય ભગવાન આનંદ સાગર સૂર્ય મહારાજ જે વખતે હયાત હતા એમની પાસે ગયા એમના ચરણોમાં મર બાજું ઢાળ્યું ને બધી વાત કરી સાહેબ આ રીતે છે સીધી રીતે મને રજા તો મળી શકે એમ નથી એટલે હું આ રીતે ભાગીને આપના ચરણોના શરણે આવ્યો છું કૃપા કરીને મને આજે અત્યારે દીક્ષા આપી દો
મારી રિક્ષા વગર એક વિચારો કરા કેટલી તાળાવેલી કેટલી તલબ હશે ચારિત્ર્ય માટે. આવી તલબ જ્યારે આત્મા માટે આપણને જાગશે ને મને તમને આપણને, ત્યારે પછી આત્માનો અનુભવ પણ બહુ દૂર નહીં હોય. અને આ અક્ષરું કહેવા આશ્ચર્ય, રાતના એક વાગે સાગરાનું સુઈ આચાર્ય એટલે ગીતાર મહાપુરુષ હતા, મહાવિદ્વાન પ્રગાઢ પંડિત અને વિદ્વાન અને ચારિત્ર પાત્ર એકદમ. અને એમણે રાત્રે એક વાગે વેદ ઉપાસનામાં વેશ કરાવ્યો અને કલાક બે બે કલાક માન આરામ કર્યો હશે એમણે, અને વહેલી પરોળે અઢી ત્રણ વાગે ઉઠાડ્યો. હવે મહેરબાની થતો અહીંથી જલ્દી વાગે જ્યાં અહીંથી ઊંઝા એના સમુદાયના બીજા એક મહાત્મા હતા, એમની પાસે ગુજા ત્યાં હતા. તપાસ કરતા 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 અહીંયા પહોંચી આવશે, કારણ કે પોતે પ્રસિદ્ધ હોય એટલે માતા પિતા ને કોઈ પણ કે કદાચ ત્યાં ગયા હોય. માટે હમણાં ને હમણાં તો અહીંથી રાતના અઢી ત્રણ વાગે વિહાર કર્યો, માટે કંબલ સામે ઉડી લીધો, પડ્યો તો સામે મળે તો ઓળખી ન શકે આમ એવી રીતે. અને એ પણ લાંબો લગભગ 67 કિલોમીટર જેટલો વિહાર કરે પગે દીક્ષા થઈ છે. હજી પહેલી એક તો રાતના દીક્ષા આવી રીતે, એ પણ આવી રીતે ભાગીને અટલપુરમાં જન્મ્યા હોય છતાં પણ, અને વળી પાછો એકલા વિહાર કરવાનો. એ જ રાત્રે એકલા વિહાર આટલો લાંબો પંથ કાપે અને ઊંઝા પહોંચ્યા. અને ગુરુ ભગવંતે પણ લખી આપશે કે બ્રાહ્મણ કરી હશે એ પ્રમાણે ત્યાં એમણે ગુપ્ત રીતે પછી કેટલા દિવસો સુધી વળી પોચિંતા આવી પડે તો કોઈ પણ રીતે એટલે ડેરા ઉપાસેમાં એમને ગુપ્ત રીતે આમ રાખવામાં આવ્યા હતા. એક વખત તો રેલવેના એન્જિન પાછળ પણ એને છુપાવવા પડ્યા એવા પણ કોઈ સંજોગો આવ્યા હતા. પણ એ વખતે પણ રેલવેના એન્જિન પાછળ છુપાઈને એમણે લગભગ 182 ગાથાનું વિતરાગ સ્તોત્ર સંસ્કૃતમાં એ એમણે કંઠસ્થ કરી લીધું. વિચારો તો ખરા, દીક્ષા લીધી ત્યારે નૌકાર સિવાય કશું આવડતો નહોતો. અને દીક્ષા લીધા પછી જો કેવી અદમ્ય જ્ઞાન પીપાસા અને કેવી લગની હશે જ્ઞાન ભણવાની, સૂત્રો ભણવાની. એમણે માત્ર કેટલા દિવસમાં જો સાંભળજો બરોબર, 12 દિવસમાં તો સંપૂર્ણ 5 પ્રતિક્રમા આપણી જિંદગી આખી એમને એમ પૂરી થવા આવી. તો હજી પણ 5ના શું એકના કદાચ ઠેકાણા નહીં હોય, અને ચૈત્ય વતન વિધિના પણ કદાચ ઠેકાણા નહીં હોય કેટલા એના. જ્યારે અહીંયા માત્ર 12 દિવસ રેકોર્ડ બ્રેક કહેવાય કે નહીં, 18 કોટીનો આમ ગિનિસ બુકમાં નામ લખાવવું તો લખાવવું પડે, લખી શકાય લખાવી શકાય એવું આ પરાક્રમ. માત્ર 12 દિવસમાં આ બરાબર યાદ રાખજો, આ મહાપુરુષને એવો ભાવથી વંદના કરજો, તમારા નાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ થવા લાગશે. આ કાળમાં વિદ્યમાન છે અહીં આ મહાપુરુષ. આપણે કેટલા ભાગ્યશાળી એક રીતે એવા કાળમાં છીએ કે જ્યાં આવા આવા વિશિષ્ટ 18 કોટીના મહાપુરુષ વિદ્યમાન છે. અને બીજી બાજુ કમનસીબી પણ કદાચ આપણી છે કે આપણામાં ઘણા બધાએ એમને હજી સુધી દર્શન કર્યા નથી. આ તો છેલ્લા 2-3 વર્ષથી એ બહાર આવ્યા છે, બાકી એમને તો પોતેને કશી જ પડી નથી. તમે વિચાર કરો આટલા વર્ષોમાં જિંદગીમાં કોઈ સાધકનું એડ્રેસ કે ફોન નંબર નોંધ્યો નથી એમણે, કોઈ નાનકડી આટલી કચુકડી ડાયરી પણ રાખી નથી, એક પણ ફોન નંબર નહીં કોઈને પણ કે કોઈના પણ એડ્રેસ નહીં, આટલી બુક સુધા પણ જેમણે રાખી નથી. કેટલા અંતરમુખ રહ્યા હશે, કેટલા પ્રસિદ્ધિથી દૂર રહ્યા હશે વિચારો તો ખરા. અને માત્ર 12 દિવસમાં સંપૂર્ણ 5 પ્રતિક્રમણ કંઠસ્થ કર્યા. આગળ વધીને કહીએ તો 6 કર્મ ગ્રંથ કેટલા અઘરા હોય. તમારામાંથી કહ્યું છે કોઈ એકાદ કર્મનું કર્યું છે કોઈએ? એમણે 6 કર્મગ્રંથ માત્ર 6.5 દિવસમાં 6.5 દિવસમાં 6 કર્મગ્રંથ જે અમને કરકરાટ કરી લીધા. હજી આગળ તમે જુઓ ઉત્તરાદન સૂત્ર આપણે અહીંયા જે ચાલતું હતું ને, 36 અધ્યાયનો જેમાં છે કેટલી ગાથાઓ, 2000 થી પકડાટક વધારે કેટલી ગાથાઓ. માત્ર એમણે ઉત્તરાદન સૂત્ર 6 દિવસમાં 6 દિવસમાં 2000 કે કઈ બધા એટલી ગાથાઓ ભગવાન ઉત્તરાદન સૂત્ર રોજની એવરેજ કેટલી ગાથાઓ થઈ? 2000 ને 36 ભાગો 1000 ને 3 થી કેટલા થયા? તો એ આખું ઉત્તરાદન સૂત્ર માત્ર 6 દિવસમાં જેમણે કંઠસ્થ કર્યું. હજી આગળ જુઓ આ ચારામ સૂત્ર, એ પણ બહુ મોટું સૂત્ર છે. માત્ર 8 જ દિવસમાં આખું વાચારામ સૂત્ર પણ જેમણે કંઠસ્થ કર્યું. અને 36 કલાકમાં 9 સ્મરણ, માત્ર 36 કલાકમાં 9 સ્મરણો પણ જેમણે કંઠસ્થ કર્યા. એટલું જ નહીં પણ 10મી કાલિક સૂત્ર ખાસ સાધુ જીવનમાં મહત્વનું સૂત્ર છે એ પણ એમણે કેટલા 700 કે ગાથાઓ છે એ માત્ર એમણે 1 જ દિવસમાં 10મી કાલિક સૂત્ર લગભગ 700 શ્લોક પ્રમાણ એમણે 1 જ દિવસમાં કંઠસ્થ કરેલું.
એવી અદમ્ય જ્ઞાન પીપાસા મગજમાં બેસે તો તમને આપણે અકલ્પનીય લાગે અસંભવ જેવું લાગે પણ એ પ્રમાણ વિદ્યમાન છે એવી કૃપા છે એમના પર ત્યારે કૃપા ભલે હોય પણ કૃષ્ણ આપણા બધા ઉપર વર્ષી છે ભગવાનને કોઈ પક્ષપાત નથી દેવોને ગુરુને કોઈ પક્ષપાત નથી નિરંતર વરસાદની માફક એ તો વર્ષી દે છે કૃપા એને જીલવા માટે આપણી સન્મુખતા જોઈએ વરસાદ મુસળધાર વરસતો હોય તમારું પીપળો કે વાસણ ઊંધું રાખ્યું હોય તો ક્યાંથી ભરાય એક પીપું અંદર જાય નહીં સીધું રાખ્યું હોય તો કાણા કડિયા વગરનું હોય કે કાણા વાળું હોય તો એ ક્યાંથી ભરાય આડું રાખ્યું હોય તો એ ક્યાંથી ભરાય દેવ ગુરુની અનરાધા કૃપા તો જીવ માત્ર પ્રત્યે વર્ષે એ જ્ઞાની વર્ષી રહી છે એને જીલવા માટે આપણામાં સમર્પણ ભાવ જોઈએ અહો ભાવ જોઈએ આજ્ઞા પાલનની તૈયારી જોઈએ પોતાના વિદ્યા ગુરુઓ પ્રત્યે પણ એને કેટલો અહો ભાવ એક વખત કંઈક ભૂલ થઈ છે નાનકડી તો અને ઠપ્પો આપ્યો તો એમના ચંદ્રસાગર શ્રી બીજા એમના સમુદાયના તો ખખડાવે એમ વઢવું પડ્યું કોઈ કારણે તો એટલો દુઃખ થયું કે મારા નિમિત્તે એમને વઢવું પડ્યું 1008 ખમાસના આપ્યા કેટલા 108 નહીં 1008 ખમાસ હમણાં એમણે ઊભા થઈને બરાબર પંચાંગ પડી બાદ અડધા ખમાસના આપી નહીં પણ પૂરેપૂરા ઊભા થઈને 1008 ખમાસના આપ્યા વર્ષો સુધી રોજના દીક્ષાથી માંડીને કેટલાય વર્ષો સુધી રોજના 1008 લોગસનો કાવશ્યક ઊભા ઊભા 108 નહીં કેટલા 1008 લોગસનો કાવશ્યક અને 1000 ઘમાસના પંચાંગ પણીપા રોજ વર્ષો સુધી આપતા હતા એક વખત ભણવાના પાઠમાં જરાક 5-6 મિનિટ મોડા પડ્યા કોઈ જે પણ પાણી ભરવા ગયા હતા પાછા તો મોડું થયું તો એના પ્રાયશ્ચિત તરીકે વળી પાછા એમણે 108 ઘમાસના કે ઊભા ઊભા કાવશ્યક કર્યું એટલું અપ્રમત્ત જીવન હતું કે એની ભૂલ શોધવી પણ બહુ મુશ્કેલ પડે છતાં એમણે આગ્રહ ભરીને નમ્રતા ભરી વિનંતી કરી કૃપા કરી રોજ મારી એક ભૂલ આપ જરૂર દેખાડજો તો મને ખૂબ આનંદ થશે સુધારવા માટે મારે સુધરવું છે મારી એક પણ ભૂલ મારી રહેવા દેવી નથી માટે કૃપા કરીને મારી રોજ ભૂલ બતાવજો જે દિવસે ભૂલ નહીં બતાવો તો હું એમ માનીશ કે તમે મારા ઉપર નારાજ થઈ ગયા છો અને ભૂલ મારી બતાવશો તો મને ખૂબ આનંદ થશે કે ખરેખર આપની કૃપા મારા ઉપર ખૂબ ખૂબ વરસી રહી છે એમ હું માનીશ હા કેટલી આ પ્રેરણાદાયક વાતો છે બધી એક એક વાતો આપણા જીવન માટે ખરેખર એ પોતાની ભૂલો કેટલી અમે ખટકતી હશે ભૂલો તો બહુ હતી નહીં ઘણા ઘણા અપ્રમત હતા જો સવારના નવકારસી વર્ષો સુધી એકાશાંત કરતા હતા પણ જ્યારે તબિયતના કારણે કદાચ નવકારસી કરવાનો પ્રસંગ આવ્યો હશે તો ખાલી દૂધ અને ખાખડા સવારના બે જ થી બીજી કોઈ આઈટમ નહીં મગ નહીં કે પછી તમારા બાફેલા શું તો ચાય નહીં હા ચાય પણ અહીંયા છાય પણ નહીં મગ પણ નહીં અને પૌવા પણ નહીં વગાડેલા કશું ગાંઠિયાની સેવડી ને પાપડીએ નહીં ખાખરા અને ખાખરા પણ લુખા ઘી વગરના કોરા લુખા ખાખરા અને દૂધ વાપરતા હતા પણ એમાં કંઈક મારા શરીર પ્રેરણા કરી ગુરુ ભગવંતે કે આ દસપહેરના તું ન શીખી લે ત્યાં સુધી એ ચીજનો ત્યાં આ દૂધનો ત્યાં ક્ષમતા હતી સાહેબ બે ચીજ તો વાપરું છું દૂધને ખાખરા અને દૂધનો ત્યાં ખાલી ખાખરા જ્યાં સુધી દસપહેરના એટલે 45 આગમમાંના 10 આગમો એ કંઠસ્થ ન કરું ત્યાં સુધી માત્ર ખાખરા સવારના વાપરી ખાખરા અને પાણી દૂધ નહીં ચાય નહીં છાશ નહીં ઘસું જ નહીં આવા ખાખી મહાત્મા મળે ક્યાંથી એટલે ખાસ સૌને હું તો સપ્રમ ભલામણ કરું છું કે વહેલામાં વહેલી તકે આ ચોમાસામાં કે પૂરું થાય ત્યારે જ્યારે પણ અત્યારે પૂનામાં શાંતિનગર સોસાયટી એની સામે કોઈ ક્યાં સ્થાનમાં ત્યાં વિદ્યમાન છે બિરાજમાન છે 9 થાણા છે એમની સેવામાં એમના નાના ગુરુભાઈ પણ જાણે પોતે એમના શિષ્ય જ ન હોય એ રીતે એકદમ નમ્રતાપૂર્વક વર્ષોથી જેમની સેવા કરી પગે જઈ રહ્યા છે તેવા મહાન આચાર્ય ભગવંત હર્ષ સાગર શ્રી સજી મહારાજ સાહેબ વિગેરે કુલ 9 થાણા આચાર્ય ત્યાં વિદ્યમાન છે એટલે વહેલામાં વહેલી તકી એમ આવા મહાપુરુષના દર્શન જંગમ તીર્થ સ્વરૂપ કેવા એકદમ હાલતા ચાલતા એના દર્શન કરવાને ચૂકતા નહીં દીક્ષા લીધા પછી 18 વર્ષ સુધી તો મા બાપ 18 વર્ષ પછી કદાચ ભલે હશે મા બાપ
આવું દાખલો પણ આ જોડ સ્કૂટી નો કહેવાય ને એટલે 41 આગમ ગુણ મંજુસા એવી કે એમણે 41 આગમો એની પ્રત્યે આવું જળદાર પ્રસાદ આવેલ તો એને જરાય કોઈ નાનકડી પણ ભૂલ રહી નહીં જાય એ માટે એમણે અલગ અલગ 4500 ગ્રંથો એનું અવગાહન અને સાંગોપાંગ એનો અભ્યાસ કર્યો. આગળ વધીને કહે છે કે ચારિત્રમાં પણ કેટલા એકદમ ચુસ્ત હતા. કેટલાય વર્ષો પછી જ્યારે ગુરુની આજ્ઞાથી એમનું ચોમાસું પહેલી વાર અલગ જ્યારે થયું પોતે વડીલ તરીકે અને બીજા શિષ્યો સાથે હોય એ રીતે સિહોરમાં થયું. સ્થાનિકરાની પાસે સિહોર ભાવનગરની બાજુમાં ત્યારે જ્યારે સામયું થયું પ્રવેશ થયો ઉપાશ્રયમાં હજી પાઠ ઉપર બેસવા જાય અને કુદરતની સામે હવે કોઈ બીજા જીનું ચિત્ર કદાચ હવે સાધુજીનું હશે કે બે કોઈ બીજી જે કંઈ ખબર નથી એમાં એટલું વિદ્યાર્થીનું ચિત્ર સીધું એમને રાહત પડી. પહેલાં અહીંથી હટાવું આ ચિત્ર પછી જ અહીંયા આગળની વાત માંગલી કે ચોમાસાનો પ્રવેશ થઈ શકશે. તાત્કાલિક આબડતોબ અને આ ઉપર પડદો રાખી દેવામાં આવ્યો પછી દૂર પણ કરવામાં આવ્યો. શાસ્ત્રમાં દસવિકલ્પમાં કહ્યું છે કે જ્યાં કોઈ પણ વિજાતીયનું ચિત્ર હોય તો ત્યાં સાધુથી રહેવાય નહીં. બરાબર. આજકાલ તો તમારા ઘરોમાં આવે ફિલ્મીના ફિલ્મના એક્ટ્રેસો ને કેવા ને કેવા ચિત્રો જ્યાં જેવું ચારે બાજુ હોય ત્યારે આ કોઈ સાધુજી ભગવંતનું પણ ચિત્ર સાધુ ભગવંતના ઉપાસ્યમાં જોઈએ નહીં. એટલી હદે ચુસ્તતા જિંદગીમાં લગભગ પ્રાય કોઈ વિજાતીની સામે જો વ્યાખ્યાનમાં બેસે ને તો લગભગ આપણો ટાંસાર આમ જ બેસે. સાવિકા બિલકુલ આમ જ આમ નજર આડી આવશે પણ નજર ન જાય. આમ સાવ કોઈ સામે બિલકુલ અથવા તો સાવ કોઈ એકદમ સામે બેસાડે સાવિકા એકદમ સાઈડમાં આમ અછણતી પણ એકાદ વખત પણ છે પણ નજર જો ગઈ તો એને માટે પણ કંઈક ખમાટના બે કાઉસર એનું પણ એનું પ્રાયશ્ચિત હતું. પાછું પગલે પગલે કાઉસર ને કા ખમાટના 108 1008 વગેરે હોય. એક વખત એક અન્ય સમુદાયના પોતે સાગરજી સમુદાય અરેબિયા નેમી સુવી સમુદાય કહેવાય સાંસદ વરાગ એમના કોઈ વયોવૃદ્ધ સાધ્વીજી એકદમ બીમાર હતા અને એમને અંતિમ દરિયામણા આરાધના વગેરે કરાવવાની પ્રસંગ હતો. શ્રાવકોએ વિનંતી કરી એમને. એ વખતે એમની સાથે બીજા કોઈ મહાત્મા પણ હતા આચાર્ય ભગવત. પહેલાં તો એમણે કહ્યું કે આપ પધારો અમને માંગલિક સુધી સંભળાવવા માટે. પણ શ્રાવકોએ અને એ મહાત્માએ પણ આગ્રહ કર્યો કે નહીં આપ તમે પધારો. અને ત્યાં જાય છે શ્રાવકોની સાથે. હવે વયોવૃદ્ધ સાધુજી હતા લગભગ 70-68 મોટી ઉંમરના હતા અને છતાં પોતે આમ ઉલટી દિશામાં મોઢું રાખી અને આંખો ઉપર પાટો બાંધી કરી અને આપણા 10 પયન્નામાંથી આતુર પ્રત્યાખ્યાન મહાપ્રત્યાખ્યાન ભક્ત પરિજ્ઞા વગેરે જે પયન્ના આગમ સૂત્રો છે જેમાં કોઈ અણસણ લીધું હોય અથવા કોઈ બીમારીના કારણે વૃદ્ધાવસ્થાના કારણે અંતિમ સમય હોય એ વખતે એને સમાવધિ થાય એને માટે જે વૈરાગ્યવાહી જે ઉપદેશ આપવામાં આવ્યો છે એ આગમો એમણે બધા કંઠસ્થો એમને હતા એ આખે પાટો બાંધીને. કારણ કે ભલે આમાં નજર નીકળીએ કોઈ પણ સાધુજીનો ઉપાસ હોય બીજા સાધુજીના નિમરવાળા હોય સાધિકાઓ પણ કોઈ ખબર જેવા કહીએ એ પણ આમ નજર જમી જ ન જોઈએ. ન રહે ભાંસ ન બજે બાંસુરી નિમિત્તથી સાવધાન. નિમિત્તવાસી આપણો આત્મા છે. જેવા જેવા શુભ કે અશુભ નિમિત્ત મળે એમાં શુભ નિમિત્તો ઓછા અસર કરે છે. અશુભ નિમિત્તો અનાધિકારના વિપરીત સંસ્કારને કારણે જલ્દી અસર કરે છે. પોતે વયોવૃદ્ધ પાછા પોતાની ઉંમર પણ છે જે વખત 70-75 મોટી ઉંમર અને આચાર્ય પદવીચ્યાની થઈ ગયેલી હતી અને છતાં પણ આટલી જાગૃતિને સાવધાની. આમ તો બહેનો ઉપાશ્રયમાં કોઈ વ્યાખ્યાન સિવાય જઈ શકે જ નહીં એમની પાસે અને કદાચ કોઈ અત્યંત જરૂરી કાર્ય હોય તો સમુદાયમાં આવે શ્રાવકો સાથે હોય તો પણ એક વખત પણ સંગાર મારે ખાલી બેન કેમેરા સાધુજી હતા એમની પર સામે ક્યારે ઊંચું આંખ કરીને જોયું નથી. આટલી હદે દ્રષ્ટિ સંયમ જેને કહેવાય એમણે પોતાના જીવનમાં કેળવેલો હતો અને એનું જ આ પરિણામ કે આટલા બધા આગમો કંઠસ્થ અને આટલું બધું આ જે એમણે કર્યા સ્વાધ્યાય વગેરે અને સંયમમાં વ્યવહાર સંયમમાં પણ ચુસ્તતા કેટલી. 91 વર્ષની ઉંમર સુધી તો એમ પોતે જાતે પોતાનું માતૃ વગેરે પઠવવા જાય સંદિલ ભૂમિ ઉપર નિર્દોષ હોય ત્યાં પોતે જાતે ચાલીને સંદિલ માટે બહાર જાય પોતાના કપડાનો કાપ પણ પોતે
જાતે આચાર્ય બની ગયા હોય, વય મોટી ઉંમર થઈ હોય, છતાં પણ જ્યાં સુધી શક્ય થોડી પોતે જાતે જાત મહેનત જિંદાબાદ પોતાનું કામ પોતે જ કરે. એક વખત ત્યાં અંધનશલા ખાતી પૂના કાતરમાં ત્યાં અને કંઈક સંજોગ વસાત પછી ઉપાસે બદલવાનું પ્રસંગ આવ્યો હતી. તો એ વખતે આ 45 આગમનું સંશોધન ચાલુ હતું. તાંબાની મોટી મોટી પ્લેટો વજનદાર, હા, તો એક ઠેકાણથી બીજે ઠેકાણે જાય તો પોતે જાતે આચાર્ય હોવા છતાં આટલી વજનદાર 10-15 કિલો વજનની આ પ્લેટો બધી તાંબાની એનું પોટલું માથે લઈ કરીને પોતે જતા હતા. દૂરથી કોઈ સાધીજી ભગવંતે જોયું હશે, સાવ કોની દોડાવ્યા, જાઓ છો આચાર્ય ભગવંત માથે ઉઠીને જાય છે તમે, ગાવકો આવ્યા નહીં, જાતે જ કરી. હું પટેલ ભાયડો, આ તો પોતે વાપરે પોતાના માટે, હું પટેલ ભાયડો છું, હા, એટલે ત્યારે જ્યાં સુધી હાથ પગ બરાબર ચાલે છે ત્યાં સુધી મારે કામ મારું જાતે જ કરવાનું છે. એની પાછળ એક આશય આ પણ હતો કે ગમે તેમ તો ગ્રસ્ત હોય એમની ઝેણા ન હોય, ચાલ કામ આપીએ, પણ એ કામ કરવા જાય રસ્તામાં કેટલાક એની મંકોડા જે ક્રિયા સમિતિનું પાલન બરાબર ન કરે, જે કંઈ જીવની વિરાધના થાય તો અમે આદેશ આટલો તો અમને દોષ લાગે, એટલે આટલો પણ દોષ ન લાગે એ માટે આટલા જાગ્રત આચાર્ય પદવી થઈ ગઈ હતી. વયોવૃદ્ધ મોટી ઉંમર હતી અને છતાં પણ આ પ્લેટના પોટલા જાતે પોતે ઉપાડી સાબો ગયા તો અમે પણ ના પાડી દીધી અને આટલા શ્વાસ રહી. અને કામગારોની એક લગભગ કેટલા વર્ષ ચલાવી એમણે, 27 વર્ષ સુધી લગભગ આંગળી એટલે નાની પછેડી, એટલું કરકસર ઘસાય ત્યાં સુધી ઘસીવીને પણ એ વાપરે, કારણ કે કેટલા અઢાર તાપસનું સેવન કરીને એ ગ્રસ્તો પૈસા કમાય છે ને એમાંથી આ બધું આવેલ છે, માટે એને જેમ તેમ એકદમ ઘસાઈ જાય ફાટી જાય સાવ ત્યારે ત્યારે માનમાન એ એને પઠવે ત્યાં સુધી પઠવે નહીં. એક સુપડી પણ કેટલાય વર્ષ સુપડી નાનકડી યાદ કાજો કાઢવાની સુપડી પંગણી એ પણ વર્ષો સુધી એની એમની ચાલુ રહી. અને એટલું જ નહીં, કોઈ સાધ્વીજીને માટે પણ હોશિયાર થવું ન પડે, એનો પરિચય રાખવો ન પડે, એટલા માટે પાત્રા રંગવાના કામ, પછી આ ઓઘાણી આ ડસીઓ કહેવાય નહીં, અહીંયા સીવવાના કામ એ પણ બધું જાતે જ કરતા, જાત મહેનત જિંદાબાદ. સામાન્ય તો આ કાર્ય મોટે ભાગે સાધ્વીજીઓ કરી આપતા હોય પાત્રા, અને એ લોકોમાં કડા કુદરતી હોય પાવરધા હોય, પણ અમુક અમુક માત્રા એટલા બધા ચુસ્ત હોય કે બિલકુલ નહીં, બસ બધું આ પાત્રા રંગવાના હોય ડસી સાંધવાની હોય કે ઓગો ધોવાનું બધું કાર્ય જાતે જ કરી લેતા હતા. આટલા બધા સ્વાશ્રય આ મહાપુરુષ હતા. અને લગભગ અંદાજે 12-13 લાખ ગાથાઓ એમણે કંઠસ્થ, એટલે 12-13 લાખ ગાથાઓ આજે આપણા હિંકાર શ્રીજી સાથે હિંકાર ગણ્યા છે, જે કેટલી 20-25 હજાર ગાથાઓ એમણે કંઠસ્થી. બીજા એક મારા છે જીન પ્રેમ વિજયજી મહારાજ, એમને લગભગ 36 હજાર એટલી ગાંઠાઓ કંઠસ્થ છે. આપણા પ્રાચીન કાળમાં ચલગચ્છના બીજા જે પડકર છે આર્યશ્રીના પડકર જયસિંહ સુરી, એમને લગભગ, હા, અત્યારે 9મી શતાબ્દી ચાલે છે, એમને લગભગ એટલા 1.25 લાખ એટલા શ્લોકો કંઠસ્થ હતા. આ તો 12-13 લાખ શ્લોકો એમને કંઠસ્થ હતા, વિચારો તો ખરા. એક વખત એમના વિદ્યાગુરુએ એમને કહ્યું તમારે હવે સંસ્કૃતમાં બોલવાનું છે. હા, સંસ્કૃત બુક એમને 4 વખત કરીને તો પણ હજી જોઈએ એવી ભગતમાં બેસતી નહોતી. છેવટે એમને 6 દિગ્ગજનો ત્યાગ કરીને કરી, 3 મહિનામાં એકદમ કડકડાટ બરાબર ગાંધી પાઠે જળી ગઈ. અને પછી બહુ હજી ઊંડો અભ્યાસ થયો પણ હતો સંસ્કૃતનો, પણ ગુરુ મારે વિદ્યાગુરુએ કહ્યું કે અમારે હવે સંસ્કૃતમાં જ બોલવાનું કહતી. હા, સાધુ ભગવંતો તો સાથે બોલે, હા, પણ સાવકો સાથે જરૂર પડે તો કેટલું સંસ્કૃતમાં બોલે, પાઠ આપવાનો લેખ ભણાવવાનું હોય વાચન આપવાની હોય તો એ સંસ્કૃતમાં જ આપે. હા, કેટલા કેટલું આમ સમર્પણ, ગુરુ તો શિક્ષા ગુરુ હોય કે વિદ્યા ગુરુ હોય ભણાવનાર, એમના પ્રત્યે પણ આટલો અનન્ય કોટીનો સમર્પણ ભાવ એમના જીવનમાં હતો. અને એમણે કલ્યાણક ભૂમિઓ કેટલા 24 તીર્થંકરના 120 કલ્યાણ કામ તો હોય, પણ આમાં એક અષ્ટાપણ અત્યારે ઉપલબ્ધ નથી આપણા માટે, તો બાકીના 119 કલ્યાણકની ભૂમિઓ જે અત્યારે વિદ્યમાન છે ને, આજે તો ટ્રેન દ્વારા પ્રવીણ જોડાયા કે ભરતભાઈ સાવલા વગેરે એ દૂરો કાઢે, અને બધા શિક્ષાર્થીઓ હોય અને કોઈ દાતાના સહયોગથી ફ્રી ઓફ ચાર્જ કોઈ હોય તો કહેજો ભાઈ શિક્ષાની ભાવનાવાળા, હા, એનું પેમ્પલેટ આવેલું છે,
119 કલ્યાણકો ની યાત્રા દીક્ષાર્થી ને ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવશે. છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રમાણે આયોજન થતા જ રહ્યા છે, પણ આ મહાત્મા એ મુનિ અવસ્થામાં આ બધા 119 કલ્યાણકો એક પણ ઓછું નહીં, ઠેઠ બિહાર ઝારખંડ અત્યારે ઝારખંડ ત્યાં તમે શિખર ગીર બધું ટોટલ આખા ભારતભરના 119 કલ્યાણકો જે ભૂમિઓ એમની પગે વિહાર કરીને યાત્રા કરી, સાથે કોઈ માણસ સુદ્ધા પણ નહીં, પોતાનો સામાન વિના પોતું જેવી માથે રાખી કરીને જ વિહાર. એ દરમિયાનમાં અશુદ્ધિ પણ ગોચરી વાપરવાની નહીં. ઘણા એવા પ્રસંગો ઘણી ઘરો હોય ને સ્કૂલોમાં ઉતરવાનું આવે તો માત્ર રોટલી અને પાણી, કોઈ રોટલી તો મળી જાય, રોટલી કે રોટલા તો મળી જાય, અને પાણી અશુદ્ધ તું કશું જ નહીં, દાળનું પણ કશું જ નહીં, દુવરના કશું જ નહીં. અને એ રીતે માત્ર રોટલી અને પાણી, અને મોટા મોટા વિહારો પણ હોય આટલા, અને એ રીતે બે વાર એક વારની પણ બે વાર ભારતભરના 119 કલ્યાણ ભૂમિઓની એમણે આ રીતે પગે પાડા અને શુદ્ધ સંયમનું પાલન કરવા પૂર્વક યાત્રા કરી. એમાં છ વખત એવા પ્રસંગો આવ્યા કે એમણે સ્મશાન ભૂમિમાં સંથારો કર્યો. કેટલી નિર્ભયતા! સંથારો શું, આપણે રાતના પસાર થવાનું હોય તો એ કાંટિયા ધ્રુજવા માંડે કે પસીના છૂટી જાય, સુવાનું સંથારો, સંથાર સ્મશાન ભૂમિમાં. હવે એક સ્મશાન વખણાય છે, તમને ખબર છે ક્યાંનું વખણાય છે સ્મશાન? ગુજરાતમાં જોયું છે કોઈએ? જામનગર નું સ્મશાન જોવા જેવું છે. બધા ઘણા મહાપુરુષોના સ્ટેચ્યુ હોય અને એમના વચનામૃતો લખેલા હોય, ઠેક ઘણા અમે તો ચોમાસું જામનગરમાં કર્યું એટલે જોયેલું છે. એવી રીતે રાજકોટની અંદર પણ આવું જે સ્મશાન છે, એ સ્મશાનના પણ દર્શન કરવા જેવા છે, અને ત્યાં ખરેખર રોજ બેસવું જોઈએ. તો વૈરાગ્ય કંઈ જે જાગે, એક દિવસ મારી ઉપર અહીંયા ગમે ત્યાં આવા તો ભૂમિમાં મારી પણ આ શરીરનું રાખ માટી માટીમાં ભળી જવાનું છે. એટલે ઘણા વિશિષ્ટ પહેલાંના આધ્યાત્મિક ગુરુઓ પોતાના શિષ્યોને સ્મશાનમાં કલાક બે કલાક બેસવાનું કે ધ્યાન કરવાનું સૂચવતા હતા. ગસ્સી કુમાર મહામુનિ વગેરે નાખો તો આવે જ છે, ભલે ઘણા પૂર્વના કાળની વાત છે, પણ બહુ નજીકના ભૂતકાળની અંદર પણ આવા પ્રયોગો થતા હોય છે. તો છ વખત સ્મશાન ભૂમિમાં એમણે સંથારો કરવાનો પ્રસંગ આવ્યો. 65 વર્ષ સુધી અખંડપણે દરરોજ ત્રિકાળ દેવ વંદન કરતા સવાર બપોર ને સાંજ, ત્રિકાળ 65 વર્ષો સુધી અખંડપણે, એક દિવસ ખાડો નહીં. ડોલક એટલે ડો લત, ડો એટલે બે, હિન્દીમાં ડો એટલે બે, એક ડો તીન ચાર, અને લત એટલે લત એટલે લાત, કચ્છી મેં લત એટલે પગ, અને આ લત એટલે આદત, ટેવ, વ્યસન. એમના જીવનમાં આ ડો લત એટલે બે લત, આ બે આદત હતી. કઈ લત હતી? એક તો આગમો રાત દિવસ એમાં રચ્યા પચ્યા રહેવાનું, જ્ઞાન જ્ઞાનના અભ્યાસની ભણવું અને ભણાવવું, એની એક લત હતી જબરદસ્ત ગોટી. અને બીજી લત કઈ હતી? સેવા, જે જોલે જોવા મળે. સામાન્ય રીતે એવું હોય કે જેને જ્ઞાન ભણવામાં રુચિ હશે ને, એ જ્ઞાન ભણવા પડે, આપણી સેવા લગભગ ન હોય, બીજા એને એની સેવા કરવી પડે. જ્યારે આ મહાત્મા એવા હતા કે પોતાનો શિષ્ય બીમાર હોય, પોતે આચાર્ય હોવા છતાં, 85 વર્ષો દીક્ષાપ્રયાસ થઈ ગયો હોવા છતાં, નિર્વેક સાગરજી મહારાજ એમની સેવા, ગોત્રી પાણી પઠવાનું જાતે કરે. એટલે પોતે તો માને હું આચાર્ય છું જ નહીં, આચાર્ય પદવી મેળવ આપને આપવા માટે એમના ગુરુ ભગવંતને 19 વર્ષ સુધીમાં 90 જેટલા પત્રો લખવા પડ્યા. અને છતાં નમ્રતાથી, આમ તો ગુરુ આજ્ઞા તો અટી કરવાની હોય, પણ આવી કોઈ બાબતમાં હાથ જોડી નમ્રતાથી ઈચ્છા કરો, સાહેબ મારામાં એવી પાત્રતા નથી, હું સાધુ બનવું હોય ભણો, એટલી કૃપા વરસાવો કે હું સાધુ પણ મારામાં આવે. જોકી રાત આનંદજી પાસે શું કહે છે? આત્મ જ્ઞાની રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ હજી હે નથી મારામાં, હશે તોય પણ એ નમ્રતાથી કે હજી મારામાં સાચું મુનિ પણ આટલું તુચ્છતાથી પાડી રહ્યા છે. આ કાળમાં ચોથા આરાની વાનગી કહેવાય કે ન કહેવાય? અને છતાં પણ કેટલા નંબર પોતાની જાતને કે હું તો કાંઈ નથી. ક્યારેક કોઈ કે અનુરોધ ના કરીને ક્યાં કે આવા કોઈ શ્રાવકે કે આજે આવા મહાપુરુષ આપણા હરા, હે ભાઈ રવા દો, તમે શું કેમ ખોટું બોલો છો? હું મહાપુરુષ ક્યાં? હું તો કંઈ સામાન્ય સાધુપણાના મારા ઠેકાણા નથી, તમે કેવી આમ તમે ખોટી મને ઉપમા આપો છો? એ વખતે જરાક આમ અડકાઈથી કહ્યું કે પાછળથી એમ કેવું નહીં, આટલું પણ મારે ન કહેવું જોઈએ.
એક વખત તાંબાની પેટ મોટી આગમોની 15 કિલો વજનની એના પગ ઉપર પડી ઉપર રીતે એ વખતે ચીસ નીકળી ઓચિંતી પડે આટલી વજનદાર ચીસ પગ ઉપર તો ભાઈ ચીસ નીકળી જાય સામાન્ય રીતે પણ એ પણ એમને ખટકે હા સાધુ પણ હોય ચીસ કેમ પડાય અને પ્રાયશ્ચિત રૂપે વળી ઉભા 12 કલાક ઉભા ઉભા ખાવશે કર્યા સવારના લગભગ 5 થી સાંજના 5 વાગ્યા સુધી ખાધા પીધા વિના ઉભા ઉભા કાઉશ બેસી છે આ મગજમાં પંચમ કાળની છેવટ આપણે નબળા સંગ્રહના બહાના કાઢી અમે એમ કઈ પહેલું સંગ્રહ નથી છેવટું સંગ્રહ છે સળંગ 12 કલાક ઉભા ઉભા કાઉશ કર્યો ગુરુગોવિંદ કહ્યું છે મુનિ ભગવાન ગુરુદેવ એના માટે આટલું દુવાસા માટે હા આ તો અત્યારે જે કઈ છે કદાચ કાયાને થોડું કષ્ટ પડતું હશે હા આત્માને નહીં એ વખતે આત્માને કષ્ટ પડ્યું ચીસ કેમ નીકળી આ ભૂલ થઈ મારી દોષનું સેવન કર્યું એટલે આત્મા મારો કર્મથી ભારે બન્યો અત્યારે કદાચ શરીરને કદાચ થોડું કષ્ટ થતું હોય પણ મારો આત્મા પ્રફુલ્લિત બની હળવું કર્મી કર્મના ભારથી હળવો બની રહ્યો છે આવું પોઝિટિવ થિંકિંગ અને 12 કલાક આ રીતે કૌશલમાં જેઓ રહ્યા એટલી વાત કરીએ એમણે હા વર્ષિત છઠ્ઠના પારણે આંબીલથી વર્ષિત કર્યો છે છઠ્ઠના પારણે છઠ્ઠ પારણામાં નોકારથી બેઠણા નહીં રાબડીને મગને આવરી કે શું નહીં પારણામાં આંબી બે ઉપવાસના પાણે આંબી ધનના અડગાને યાદ કરીએ છઠ્ઠના પારણે આંબી જેટલી વાર જેમણે કરી વર્ષો સુધી મહિનાઓ સુધી એવી રીતે આ મહાપુરુષ વર્તમાન કાળમાં છઠ્ઠના એક બાજુ આગમોનું સતત રાતનું સાટું પરિશીલન અને એની સાથે વળી પાછું છઠ્ઠના પારણે આંબીથી વર્ષિત કર્યું અને એક વખત તો અઠમના પારણે અઠમ કરીને 10,000 શ્લોક પ્રમાણ સંવેગ રંગ શાળા ગ્રંથ કંઠસ્થ કર્યો આખો 10,000 શ્લોક પ્રમાણ સંવેગ રંગ શાળા નામનો ગ્રંથ અઠમના પારણે અઠમ સળંગ 110 અઠમો કરી અને આખો ગ્રંથ એમણે કંઠસ્થ કર્યો એક એક વાતો આપણે સાંભળીને આપણા રોમાંચ ખડા થઈ જાય ખરેખર બહુ ભાવથી આપણું મસ્તક વારંવાર આમ ઝૂકી ગયા વગર રહે નહીં એ એવા મહાપુરુષ છે એ ચણાના આંબીલ કરવા પૂર્વક એમણે ગિરિરાજની 99 યાત્રા કરી કાલિકાની 99 યાત્રા કેવી રીતે કરી માત્ર ચણાના આંબીલ કરીને 99 યાત્રા આ કારમાં હોય છે કેટલાક વા છઠ કરીને કે અઠમ કરીને ક્યારેક 7 યાત્રા કે અઠમ કરીને 11 યાત્રા તો આખી 99 પૂરી આંબીલ આંબીલમાં માત્ર ચણા એક દ્રવ્ય વાપરવાનું ક્યારેક ક્યારેક આવા પ્રયોગ કરો આવા મહાપુરુષોને અનુમોન રાખે એક આંબીલ તો કરવા પ્રયત્ન કરીએ સ્વેચ્છાએ ક્યારેક ખાલી ચણા સમૂહ આયોજન હોય તો બીજી વાત સારી વાત ન હોય તો વ્યક્તિગત રીતે પણ તમે એની ખરેખર અનુમોદના કરવા માગતા હો એક આપણે તો યાત્રા કરવાની કોઈ વાત નથી અહીંયા અને અહીંયા યાત્રા પણ કેટલી સહેલી છે અહીંયા કરવી હોય તો બરાબર ગિરિરાજની 99 યાત્રા માત્ર ચણાના આંબીલથી જેમણે કરી 92 વર્ષની વય પણ દરરોજ નિયમિત 10,000નો રાત્રિ સ્વાધ્યાય કર્યા પછી સંસારો કરતા 10,000 ગાથા કોને કહેવાય પ્રતિક્રમણ સાંજનું પૂરું થયા પછી હા 10 ગાથા એમ કેમ ઠગડાય હા 10,000 ગાથાઓનો સ્વાધ્યાય કેટલા વાગતા હશે વિચાર કરો તમને એટલું ફાસ્ટ બોલે તો કેટલા એટલે રાત્રે માન 2-3 કલાકથી આરામ કરે એમ કરે બાકી તો અપ્રમત્તપણે આ સ્વાધ્યાયની આવી ધોણી અમે બતાવી હતી એટલે એક વખત ત્યારે કહેતા કે પરમાત્મા મારા માથે છે બરાબર પરમાત્માની આજ્ઞા પરમાત્મા મારે માથે છે અને ગુરુ મહારાજ મારી સાથે છે બરાબર અને આધમ મારા હાથે છે બરાબર માથે સાથે અને હાથે પરમાત્મા મારા માથે છે ગુરુ મહારાજ મારી સાથે છે અને આગમ ભગવાનની વાણી વ્રત મારે હાથે છે પછી શું મજા છે મહારાજાની કે વાર પણ વાંકો કરી શકે પછી તો બસ આનંદ આનંદ અને આનંદ જ હોય ને ભાઈ આવા પ્રત્યુત્તરો પણ કેટલી વાર આપતા પછી 21 21 આંકડાઓના ગુણાકાર અને ભાગાકાર મોઢે કરી શકતા
એક બી આંકડા મને કહેવાય લાખ હોય તો કેટલા છ છ આંકડા એક પાંચમી ની એટલે છ આંકડા નું લાખ આઠ આંકડા હોય તો કરોડ દસ આંકડા હોય તો અબજ પછી તો મારે અમને પણ ગણિત આવડતો હોય ત્યાં આગળ શું અબજ ની આગળ શું હોય બોલો શંકુ ને ખરવ નિખરવ આ બધા શબ્દો આવે છે પણ આ એકવીસ આંકડા ની સંખ્યા એને વળી બીજા એકવીસ આંકડા થી ગુણવાની અથવા ભાગાકાર પણ કરવાની તો એ મોઢે આમ કરી આપતા કેટલો સયોક્ષમ અને આત્માની શક્તિ અનંત જ્ઞાનીઓ કહે છે આના ઉપર સિદ્ધ થાય છે આપણા દરેકમાં આવી બધી શક્તિઓ પડેલી છે પણ સુષુપ્ત પડેલી છે પુરુષાર્થ કરવાની જરૂર છે પ્રચંડપણે અને આવા મહાપુરુષોને રોજ યાદ કરીને વંદના કરીએ ને તો વંદનાથી પાપ નિકંદના રે મુનિ રાજકું સદા મોરી વંદના દીક્ષાના 37 વર્ષ સુધી દરરોજ ઉભા ઉભા 1008 લોકસનું કૌશક અને 1008 સમાસના એમણે આપ્યા ગિરિરાજ પાલિતાણા જેટલા નાના મોટા હજારો જિંદગી બોલક 27000 કહેવાય દરેકને ત્રણ ત્રણ ખમાસણા એ પણ મારા ખ્યાલથી કેટલા બે ત્રણ કિતાબો કરીને આપેલા આખા 27000 જિંદગીઓ જ્યાં પણ જાય 119 કલ્યાણ ભૂમિઓ અને ઠેકાણ તો ઘણા સારી વધારે સંખ્યામાં જિંદગીઓ હોય નાના મોટા બધા ખાલી ગુરુના એક નહીં અર્ચે પરચવાળા નહીં આખા દેવાસમાં નાના મોટા આરસના હોય કે પંચધાતુના હોય નાના મોટા બધા જિંદગીઓ દરેકને ત્રણ ત્રણ ખમાસણા આ કરવા જેવો પ્રયોગ છે આપણે યાદ કેટલા ભગવાન છે બરાબર ભગવાન છે ને આપણે ખાલી નમો જીણા પણ નહીં કરતા હોય એકડા એવું તકલીફ હોય ખમાસા નાપી શકતા હોય તો જેટલું નમાય એટલું નમી નમો જીના નમો જીના નમો જીના નમો જીના આટલું તો શરૂ કરશો કે નહીં તો નામ લઈને અમૃષિ મલી ના થાય ના મનમાં અમૃષિ શાંતિ ના થાય ના મનમાં અમૃષિ મુનિષુ સ્વામી એમ ન અમૃષિ આલી ના થાય ના મન અમૃષિ પાર્શ્વનાથ થાય ચિમંદર સ્વામી એ નમો અને શ્રી નામ શ્રી ગૌતમ સ્વામી નમો ન શક્યો તો આવી રીતે મંત્ર બોલી નામ બોલીને એ તો છે નમો જીરાનંદ નમો જીરાનંદ નમો જીરાનંદ હાથ જોડી મસ્તક નમાવી આટલું હવેથી લકી કરજો બધા જ્યાં પણ જાઓ અહીંયા હોય કે ક્યાંય પણ તેના સે ધાવ કે પાલિકાના કે સંકેત જાઓ એટલા બધું ટકોર કરીએ છીએ વિદ્યા ગુરુએ એકદમ ઉત્પત્તિ ઉપયોગ વગર એક શબ્દો પણ બોલે નહીં ક્યારેક ભૂલ થઈ હશે વ્યાખ્યાન માગી ત્યાં તરત અક્ષર ભૂલ થયું કે સીધા 108 કમાસ આપ્યા કે ભાવ ભાગ આવશે કર્યું 83 વર્ષની વયે 83 વર્ષની ઉંમર જ્યારે હતી ત્યાં સુધી પણ રોજની 35 નવી ગાથા કંઠસ્થ કરતા હા આપણે એક ગાથાના ઠેકાણા નથી 83 વર્ષની ઉંમરે યાદ શક્તિ પછી કેટલી હશે કોઈ પણ મૂળ તો રુચિ કેટલી તીવ્ર હશે આ જ્ઞાન પીપાસા તેની એમની અડમ્ય હશે એ આના ઉપરથી આપણે વિચાર કરીએ અને હા ક્યારે પણ કોઈ વિજાતીયનું નામ સાધુજીનું કે કલિકાનું નામ પણ ક્યાંય લખ્યું નથી પત્ર વગેરેમાં તો કોઈ પણ રીતે આમ નામ સુધા પણ લખી નહીં તમને કોઈની ચીકણાઈ લાગતી હશે કરે છે પણ આ કેટલી સજાગતા કેટલો આ સંયમ કેટલો આ વ્યવહાર વાળનું પાલન જેટલું મર્યાદ સારી રીતે હોય ને તો વ્રતનું પાલન સારી રીતે થાય ત્યાં વાળનો ભંગ એ વ્રતનો ભંગ થવા બરાબર છે પણ થાય હા એટલે પડશે જરાક પડશે જરાક મારી કાણામાંથી મોટું ગાબડું પડી જતા વાર લાગે એની અનાદિકાળના જીવના સંસ્કારો છે એટલા બધા જાગ્રત અને સાવધાન તેઓ રહેતા હતા પછી આગળ 60 વર્ષે અને આચાર્ય હોઈને પણ વિજાતીય તરફ દ્રષ્ટિ જાય તો 108 ખમાસ હમણાં ઉભા 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 થઈને ઉભા ઉભા એટલે ખાલી ઉભા ઉભા આમ નહીં પણ પંચાંગ પ્રણીતા પૂર્વ પોતે 60 વર્ષની ઉંમર જ્યારે હતી અને આચાર્ય કડબલ મુનિ કે કોઈ પણ અછડતી વિજાતીય સહેજ ખાલી દ્રષ્ટિ આમ ભાઈ ભાઈ મલમાં કોઈ સહેજ બીજો ભાવ ન પણ આવ્યો ભલે ખાલી સહેજ દ્રષ્ટિ પણ ગઈ દ્રવ્યથી પણ તો પણ 108 ખમાસમણા ઉભા ઉભાથીને અપમાના 60 જેટલા ચાતુર્માસોમાં જેમને સ્વતંત્ર ચાતુર્માસ પોતાના કૃત્ય વડીલ તરીકે થયા ત્યાં સુધીમાં એક પણ
પત્રિકા પોસ્ટર કે બેનર છાપવા દીધા નહીં. 60 ચતુર્માસ શરૂઆતમાં તો ગુરુબાજી નિશાળમાં હોય, જ્યાંથી શુક્ર તો થયા ચતુર્માસો ત્યાંથી 60 જેટલા ચતુર્માસોમાં એક પણ પત્રિકા બેનર પોસ્ટર કશું જ નહીં. દીક્ષાના પ્રથમ જ વર્ષે 12,000 ગાથાઓ કંઠસ્થ કરી. દીક્ષાના પ્રથમ વર્ષે જ એટલે એવરેજ રોજની લગભગ 33 ગાથાઓ થાય છે દીક્ષાના પહેલા વર્ષે જ. અને સમય શિખરની 99 યાત્રા પણ આંબેલથી, સમય શિખરની 99 યાત્રા કરી છે કોઈએ. જ્યારે આ પૂછડી પાટો સંત મુંબઈથી સમય શિખર પહોંચ્યો હતો, ચોમાસું ત્યાં થયું, એ વખતે કેટલાય સાધુ સાધુ ભગવંતોએ પણ 99 યાત્રા સમય શિખરની કરી હતી. પણ અમે તો આંબેલપૂર્વક સમય શિખરની 99 યાત્રા કરી. અને 91 વર્ષની વયે પણ પોતાનો કાપ પોતે કાઢતા, દીક્ષા લીધા પછી 15-16 ભાષાઓનું પણ જેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને 90 વર્ષની વયે પણ 3-3 કલાક વ્યાખ્યાન આપતા. એના ઉપર કયા આગળ ઉપર જે અઘરામાં અઘરું ગણાય ભગવતી સૂત્ર, જેમાં 36,000 પ્રશ્નોત્તરી છે. એના ઉપર 90 વર્ષની ઉંમરે વ્યાખ્યાન કેટલી કરતા કલાક, એક કલાક નહીં 3-3 કલાક સુધી વ્યાખ્યાનો આપે, રચનાઓ પણ આપે. એ પણ એકદમ તાત્વિક. પાલિતાણાના તમામ જીવવિભોને 7 વાર 3-3 ખમાટા, 2-3 વાર નહીં, કેટલી વાર, 7-7 વખત 3-3 ખમાટના ગિરિરાજની ઉપર અને નીચે જેટલા જીવવિભો દરેક 3-3 ખમાટના 7 વાર જેમણે આપેલા છે. ચોમાસું એક ઠેકાણે એવું કર્યું, એક પણ જૈનનું ઘર નહીં જેતપુર ગામમાં, રાજકોટની જન્મભૂમિ જશે જેતપુર, અને પટેલ છે પોતે, એક પણ જૈનનું ઘર નહીં ત્યાં ચોમાસું કર્યું. અને ચોમાસામાં બધા જ જૈનેતરોએ કાયમ માટે વ્યસનો અને કંડમૂળનો ત્યાગ કર્યો. આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ, અનેક વાર સાંભળીએ છીએ આ કંડમૂળમાં કેટલી હિંસાની છતાંય એની ટેવ પડી ગઈ છે, એ છોડતા નથી, નહીં કરનારા પણ ઘણા હશે ભલે, પણ જેની ટેવ પડેલી છે એ છોડવા માટે જલ્દી તૈયાર થઈ શકતા નથી. જ્યારે આ બધા જૈનેતરોએ એક પણ જૈન ઘર છે એની ત્યાં બધાએ કંડમૂળનો ત્યાગ, અને ઇતર જ્ઞાતિમાં વિષ્ણુ પણ ઘણા હોઈ શકે, નાના મોટા બધા વિષ્ણુનો પણ કાયમ માટે ત્યાગ કર્યો. ડભોઈમાં ચોમાસું કર્યા પછી સીધો સળંગ સ્વામી ભગવાનનું ભવ્ય જિનાલય નિર્માણ પામ્યું. એમની ગામનું નામ લખ્યું હતું કે રાજેતપુર હોય કે બીજું હોય, પણ જૈનેતરો નિરાશ બંધાવ્યો. અને એ પણ 3 માળનું, વિચારો તો ખરા, આ સંયમનો પ્રવાહ, તપ અને સંયમ અને દેવગુણ પ્રત્યે સમર્પણ ભાવ, એનો આ પુણ્ય પ્રભાવ છે. જૈનેતરોએ પોતાના ગામમાં 3 મંજિલવાળું મુનિસુસન ભગવાનનું જિનાલય બંધાવ્યું છે. રોજના 8-10 કલાક હવે અત્યારે તો નમો અરિહંતાણનો જાપ કરે છે. લગભગ 50 કરોડથી પણ વધારે જાપ થઈ ગયો છે. નમો અરિહંતાણ, નમો અરિહંતાણ, નમો અરિહંતાણ. એક બાજુ આગમોનું આટલું બધું પરિશીલન અને તેની સાથે આ જા નમો અરિહંતાણ, નમો અરિહંતાણમ. દેવુમાં વર્ષે પણ નિયમ હતો કે જો પરિક્રમણ બેઠા બેઠા જોયું તો 5,000 ગાથાના સ્વાધ્યાય રૂપે રોજ જે કરતા હોય તો કરે. વધારામાં 90 વર્ષની ઉંમર સુધી પણ પ્રતિક્રમણ ઊભા, આપણે સુતા 90 વર્ષની ઉંમર જીવતા હોય છે નહીં ખબર નથી, બેસવાની ત્રેવડ ન હોય ઘણી વાર તો શું લિટલિટી કરવી પડે. એને બદલે અહીંયા ઉભા પ્રતિક્રમણ, અને કદાચ તબિયતના કારણે ક્યારેક બેસવું પડે ને તો 5,000 ગાથાના સ્વાધ્યાયનું કાર્ય સિદ્ધ થાય. અને આજે 102 વર્ષની ઉંમરે પણ આ રજોહરણ ઉભો એનું પડી લે બે ટાઈમ જાતે કરે છે. આ બધું ખોલી કરી ચારે બાજુ જોઈ કોઈ જીવ તો પહોંચીને બરોબર આમ પ્રમાણના વગેરે કરી મુક્તિથી, અને
પછી એને વાસુરણી બાંધવાનું બે ટાઈમ પોતે જાતે કરે છે. 102 વર્ષમાં શિષ્યો કોઈ શિષ્યો હોય, અત્યારે કોઈ શિષ્ય પણ નથી. અને એક ડાયલોગ તો ખાસ બોલે, અમે હજી ગયા વર્ષે જ્યારે એમ 101 પર થયા હતા અને પૂનામાં એ નિમિત્તે જ્યારે મહોત્સવ યોજાયો હતો, આ સંઘ સ્થગિત પદરી એમને ભારતભરના બધા જૈન સમુદાયો દ્વારા અમે આપવાની હતી. તો ઉત્તલ ગચ્છના પ્રતિનિધિ તરીકે હર્ષસાગર સુધીમાં જેમની સેવામાં છે એમણે ખાસ મને આગ્રહ કર્યો. અમે એ વખતે કુદરતી લોણાવાલા ખંડાલા સાધના માટે અને સ્વાધ્યાય માટે ગયેલા હતા, એનાથી આગળ જવાનો કોઈ વિચાર હતો જ નહીં. અને આમ જોઈએ તો બહુ ડીશો પણ હતા મારી પાસે, પણ એમને ખબર પડી ગઈ કોઈ રીતે, એટલે એમણે વારંવાર આગ્રહ કર્યો કે અહીંયા આવવું જ પડશે, આ આવો પ્રસંગ છે, અચલ ગચ્છના તમે અત્યારે આચાર્ય છો, નજીકમાં છો, આવવું જ પડે. ખૂબ આગ્રહ કર્યો એટલે પછી અમારું જવાનું ત્યાં થયું. 3 દિવસના મહોત્સવમાં 2 દિવસ ત્યાં રોકાયા અને નજીકથી મેં વંદન કર્યા. ત્યારે એક વાક્ય ડાયલોગ બોલે ખાસ કે કોઈ ચેલો નથી અત્યારે એમનું પોતાનું, પહેલાં હશે કદાચ ચેલો નહીં, ગુરુ નહીં, ચેલો નહીં, દવા નહીં, રોગ નહીં હોય અત્યારે, અને સદા સેવામાં કોઈ ખામી નહીં. બરોબર, ગુરુ પણ નથી જે મારી સંભાળ રાખે, ચેલો પણ નથી કે જે કદાચ સેવા કરે, ચેલો હોય તો સારી સેવા કરે, ગુરુ ભાઈ એવી ચેલાથી પણ સવાઈ સેવા કરે છે, પુણ્ય અને આ ચારિત્રનો પ્રભાવ. ગુરુ નહીં, ચેલો નહીં, રોગ નહીં, દવા નહીં, એટલી ઉંમરે પણ દવા બીમારી નથી કે દવા લેવી નથી પડતી, અને સેવામાં કોઈ કચાશ કે ખામી નહીં. અને એ જ કોઈ આ કપડું પ્રેમ ઉપાડીને આમ ફાડવા જાય, ઘસાઈ ગયો હોય ઢાળ પાડી નહીં, બીજા ભાવમાં જૈન શાસન નહીં મળે હો, આ જોવા જરા પણ તમે ઘેર ઉપયોગ કરશો પૂરો કસ કાઢવાનો કપડા વગેરેનો પણ, આ નહીં તો બીજા ભાવમાં જૈન શાસન નહીં મળે જલ્દી. તો આ પટેલ ભાયડાને પોતે વારંવાર ભાયડો થતો બોલે, આ પટેલ ભાયડાનો ફળજાળ કેવા ભાગે ફરી ગયા કે આ આવું મહાન જૈન શાસનનું ચારિત્ર મને મળી ગયું. અને હવે હું ઈચ્છું છું કે જેટલા પણ ભાવ બાકી હોય દરેક ભાવમાં આ મને ભગવાનનું ચારિત્ર મળો. હજી કેવું કે જોઈએ હું પાડી શકતો નથી એવું, એટલી નમ્રતાની લઘુતાનો ભાવ, હાર્ટી ખાલી ઔપચારિક બોલવા ખાતર નહીં, આમ હૃદયથી. અને કોઈ પણ સાધુ સાધીને જુએ હર્ષના આંસુ આવી જાય, હો ભાવ એકદમ આમ ભાવથી આમ વંદના કરે, હાથ જોડી મસ્તક નમાવીને સાધુ ભગવાનના સાધુ ભગવંતો બધાને પણ વંદના કરે, આટલી બધી નમ્રતા અજોડ કોટીની એમના જીવનમાં સાધુપણા પ્રત્યે છે. અને એક વખત તો ગિરિરાજ ઉપર ચૈત્યવંદન કરતા કરતા, આજે થોડો વધારે સમય લઉં છું માફ કરજો, તો સવારના 6:30 માંડીને બપોરના 3:30 વાગ્યા ચૈત્યવંદન ચાલ્યું, ખાલી 6:30 સવારના 3:30 સુધી કેટલા કલાક થયા, લગભગ 9 કલાક. એમાં સવાર માત્ર 5 થી 6 બોલાય, પણ એક એક પંક્તિ કેવી ઘૂંટી 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 ને વારંવાર બોલાતી હશે, કેટલા કર્મોની નિર્જરાતી હશે, એ વખતે આત્મા કેટલો નિર્મળ બન્યો હશે. સિંહ ભોજન કરે એ વળી શું, સિંહ ભોજન, વોટ ઇઝ લાયન ઈટિંગ, સિંહ ભોજન એટલે શું ભાઈ, નથી ખબર. એક જ બાજુથી, આ ડાબી બાજુ જમણી બાજુ મમડાવાનું નહીં કોળિયાને, કોઈ પણ એક બાજુ, જમણી તો જમણી બાજુ, ડાબી તો ડાબી બાજુ, એક જ કોળિયા એક જ બાજુ છે, જેટલું જમાય ઉચાવી કરી અને ઉકાળી જવાનું. એટલે સ્વાદ વૃત્તિ ન પોષાય એ માટે. એક વખત કોઈ કે મિષ્ટાની બે ટુકડા નાખી દીધા હશે, તો તરત કરી આતું આંબીનું મંગાવી કરી, કરી આતું બધું ભેળવી કરીને વાપર્યું. આ મુનિભાઈને જરાય કમિશન પડવું ન જોઈએ, અને જીતવી બહુ અઘરી છે, અખાણ રસણી, આજે ઇન્દ્રિયોમાં તોફાની કોઈ ઇન્દ્રિય હોય તો આ રસનેન્દ્રિય છે, એના જોર ઉપર બાકીની ઇન્દ્રિયો એ તોફાન કરતી હોય છે. જીતમભાઈ કહેને રસો ભાઈ, અને જેણે જીભને જીત્યો, રસને જીત્યો, એણે જાતને જીતી, અને જેણે પોતાની જાતને જીતી અને આખા જગતને જીત્યું, કે વાહ. અને એક વખત સળ દર્શન સમુચ્ચય, 6 દર્શનો અલગ અલગ, જૈન દર્શન, બૌદ્ધ દર્શન, ચારવા દર્શન,
વેદાંત દર્શન, સાંખ્ય દર્શન, ન્યાય દર્શન કે છ દર્શનો તો એનો અભ્યાસ થતો હશે. પછીનો વિદ્યાગુરુએ કહ્યો કે તમારે હવે આ આખું જે ભણ્યા છે દર્શન એનો સાર સંસ્કૃતમાં તમારે તમારી જાતે નિબંધ રૂપે લખી આપવાનો છે. ગુરુની આજ્ઞા લેતા હતી અને આઠ દસ દિવસમાં જ પછી વિહાર હતો. આઠ દસ દિવસમાં જ આવું અઘરું જે છ દર્શનો કહેવાય સંસ્કૃત ભાષામાં આખો એનો સારનો નિબંધ એમણે તૈયાર કરી આપ્યો. શિયોરમાં જ્યારે પહેલું ચોમાસું થયું ને ત્યારે ઘરમાં ગરમ પાણી ટૂળું નઠેનાથી ઓરી આવે અને એ ઠારે નહીં, એમ એમ ગળામાં જ મૂકી દે, માટીના ગળામાં એમ એમ મૂકી દે. એક તો પરાતનો ઉપયોગ કરવો પડે જે ઉત્સર્ગ માર્ગથી નિશ્ચિત છે, ધાતુના વાસણનો ઉપયોગ બનતા સુધી ન કરાય. ઉત્સર્ગ માર્ગ એ છે, અપમાન માર્ગની જુદી વાત છે ભલે. અને બીજી બાજુ ઠારવું ને વળી ગાળવું ને એ ટાઈમ પર જાય ને, એટલો અભ્યાસમાં લિમિટ આપણો ટાઈમ જાય ઉગડે કેમ પોસાય. હા, કદાચ એક ચોમાસામાં દિવસના અડધો કલાક એને આરામ કરવો પડ્યો છે તબિયતના કારણે. કંઈ એમણે પોતાના ગુરુને પત્ર લખીને પશ્ચાતાપ વ્યક્ત કર્યો, મારા કેટલા કલાકો આ રીતે હોય તો અડધો કલાક નહીં કે કેટલા કલાકો મારા આમ વેડફાઈ ગયા, મારો આ આટલો અભ્યાસમાં એ ખામી રહી ગઈ એવો પશ્ચાતાપ એમણે વ્યક્ત કર્યો. અને સંમતિ તર્ક દ્વારસાર નય ચક્ર અગ્રામાં અગ્રા જૈન ગ્રંથો કહેવાય એનો અભ્યાસ કરવા માટે રોજ 2.5 કિલોમીટર ચાલીને જાય અને 2.5 કિલોમીટર ચાલીને પાછા આવે જ્યાં ભણાવવાની વ્યવસ્થા હશે ત્યાં. આ એટલી જ્ઞાન પીપાસા એમની હતી અને સેવાની પણ લગ્ની કેવી કે પોતાનો 34 વર્ષનો દીક્ષા પર્યાય, 53 વર્ષની ઉંમર હતી છતાં પણ પોતાના શિષ્ય બીમાર પડ્યા. પોતે એનું બધું ગોત્રી પાણી બધું સેવા જાતે કરે. એ વખતે રોજ 4 કલાક વ્યાખ્યાન વાંચે, 3-3 વાચનાઓ પણ આપતા હતા, 8-10 કલાક આગમોનું સંસ્પાદ સંશોધન વગેરે પણ કરતા હતા અને સાથે વળી પાછી શિષ્યની સેવા કરી બીમાર શિષ્યની. આ એક એક વસ્તુ કેટલી આમ અજોડ અને લોકોત્તર કોટીની અલૌકિક છે. આ 11મું અછેરું કહી શકાય. તુલસાગર સુધી મહારાજ એટલે આ કાળનું 11મું અછેરું, ચોથા આરાની વાનગી કહી શકાય કે નહીં ભલા. મહાવીર શિક્ષણમાં કેવા સાધુ ભગવંતો છે એનું સેમ્પલ તમારે જોવું હોય તો આ વર્તમાન કાળમાં દોલત સાગર શ્રી આચાર્ય ભગવંતસિંહ સંત સવેર યુગ પુરુષ. એટલે ખરેખર કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અને એસે મહાપુરુષ કો નહીં દર્શન નહીં કિયા તો કુછ નહીં કિયા. એટલે વહેલામાં પહેલી તકે ભાવ કરો, ભગવાનને પ્રાર્થના કરો અને કંઈક બધો ત્યાગ કરો. ઉનામાં ચતુર્માસ વિરાજમાન છે, જ્યાં સુધી આચાર્ય ભગવાનના દર્શન ન કરો ત્યાં સુધી કોઈ પણ એકાદ પ્રિય ચીજનો ત્યાગ કરશો. આજે આટલું બધું સાંભળ્યા પછી તો અહોભાવ થતો રોમાંચ કળા નથી થતા. મેં લેખ લખવા માટે મને વિનંતી કરી હતી, લેખમાં એક વાક્ય ખાસ મૂક્યું કે અમને જો મીઠી ઈર્ષ્યા થાય છે તમારા સમુદાયની, જે સમુદાયમાં આવા મહાન આચાર્ય ગચ્છાધિપતિ વિનાયક તરીકે છે, ખરેખર કેટલો ભાગ્યશાળી છે સમુદાય પણ. અને છેલ્લા 2-3 વર્ષમાં એમના જે એમની સેવામાં છે હર્ષ સાગર સુરી મહારાજ, એમના નાના ગુરુભાઈ, એમને બસ આ પ્રકાશમાં લાઈટ મારાવે. પોતે તો એકદમ નિષ્ફળ ખાખી મહાત્મા પ્રસિદ્ધિઓ સેંકડો યોજન દૂર થી ચાલે, જરાય એમને બહાર આવવાની બિલકુલ ઈચ્છા નહીં. આપણું કર્તવ્ય હોય શિષ્ય કે ગુરુભાઈનું કે આવા મહાત્માના ગુણો સમાજમાં અનેક લોકો સુધી પહોંચે તો કેટલી કેટલાની પ્રેરણા મળે, કેટલા અનુમોટના કરીને લાભ મેળવે. અને એ નિમિત્તે પેલા એ નિમિત્તે ઘણા ઠેકાણે સતો ઠેકાણે ઠેર ઠેર મહોત્સવો યોજાયા, વિશિષ્ટ અનુષ્ઠાનો થયા. ભારતભરમાં 5,000થી પણ વધુ અનુષ્ઠાનો આયોજન છેલ્લા 3-4 વર્ષમાં થયેલા છે. અને એક જ વર્ષમાં 137થી વધુ ગ્રંથો એમના નિમિત્તે એ પ્રકાશિત થયા. હર્ષ સાગર શ્રી મહારાજ એમની ખાસ પ્રેરણાથી, બાકી પોતે તો એકદમ બાકી મહાત્મા, આવા બિરુડો સાથે એને કોઈ લેવા દેવા નહીં. આ પોતાની જાતે આચાર્ય ગચ્છાધિપતિ છે છતાં આચાર્ય તરીકે પણ માનતા નથી, જાણે એ સામાન્ય સાધુ તરીકે જ પોતે હોય એટલી લઘુતા અને નમ્રતાનો ભાવ એમના જીવનમાં છે. ખરેખર
તો હજી તો ઘણા ઘણા બીજા પ્રસંગો છે, આપણો સમય પણ થોડો વધારે થઈ ગયો છે, થોડું કંઈ જાજું જાણજો. જે સાંભળ્યું તમે એને હવે જરા ઘરે જઈને ફરી યાદ કરવા કોશિશ કરજો, પેલા કેટલા મુદ્દા યાદ રહ્યા, અનેક અનેક મુદ્દાઓ આપણે સાંભળ્યા વિચાર્યા, એમાંથી કેટલા મુદ્દાઓ ભલા તમે યાદ રહ્યા, નોટમાં ડાયરીમાં ટકાવીને મને બતાવી દેજો, પછી બતાવશો બરોબર. એ તો બીજી વાર સાંભળજો, આ પ્રવચન ઘડી ઘડી વારંવાર વાગોળવા જેવું છે, અને રોજ સવારે ઉઠીને ભાવથી યાદ કરી અને આ મહાપુરુષને વંદના કરવાની છે. અને ચાલો છેલ્લે હવે પ્રભાવના આપી દઉં, જ્યાં સુધી આવા મહાપુરુષના દર્શન ન થાય, હું ના કહી અહીંથી બહુ તમારા માટે બહુ દૂર નથી, આમ થોડા કલાકમાં ત્યાં પહોંચી શકો છો, સવારે જઈને સાંજે પાછા પણ આવી શકો છો. હા, હરવા ફરવા માટે એમને એમ રખડવા માટે લોકો ક્યાં ને ક્યાં ફોરેન જાય, કામ કંઈ ન હોય, ખાલી પૈસા વધી ગયા હોય, ગુજરાત ફટ ફરી આવે, એમને ફલાણા ઠેકાણા જઈ આવ્યા, એમ રખડવામાં કેટલા કર્મબંધન થાય. જ્યારે આવા હલતા ચાલતા જંગમ તીર્થ સ્વરૂપ, અને શાસ્ત્રોમાં તો આચાર્યને તીર્થંકરની રૂપમાં આપવામાં આવી છે ને, એ આવા ભાવાચાર્ય જેને કહી શકાય મુખ્યત્વે એમના માટેની આ વાત છે. અને આવા મહાપુરુષ જ્યારે આપણી પાસે નજીકમાં વિદ્યમાન હોય, અને છતાં આપણે દર્શન વગર વંચિત રહી જઈએ, તો આપણા જેવો કમનસીબ બીજો કોણ. ચાલો પ્રેમથી ઉપાથી જાઓ. કેટલાય કર્યા છે, બીજા કેટલાય દર્શન કર્યા છે, ત્રણ ચાર આવા જવા બાજુ ઓછી આંગળી ઊંચી છે. પ્રેમથી જો, આપણા વલ્લભભાઈ ઉભા થઈ ગયા, રીખભભાઈ ઉભા થઈ રહ્યા છે, જીનેશભાઈ ઉભા થઈ ગયા, ઘણા ઘણા આયોજન કરજો બરોબર, સ્પેશિયલ આયોજન કરજો બરોબર. ચાલો હાથ જોડો. હા, હવે તો બહુ ઈઝી થઈ ગયો, હવે સમૂહમાં આખું ચૈત્ર પરીક્ષાની નીકળશે, એટલે બહુ સારું સરળ થઈ ગયું તમારા માટે, એટલે મોટી ઉંમર વાળા પણ હવે તો થઈ શકે નહીં. ચાલો, એ ગુરુધર્મની સાથે ચંડિકા રાગા ધારણા અભિગ્રહ પચખાએ પ્રણામ વિલંબ સહસ્રાકરણ મહત્રાકરણ સંપ સમાયવત્યા કારણ હોશી રહે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અનુમોદના અભિનંદન, ખૂબ સત્તા પ્રણામે સંકલ્પનું પાલન કરજો. રોજ સવારે આ પ્રાતસ્મરણીય કહેવાય, પ્રાતિસ્મરણીય નહીં, પ્રતિફલ ડગલે પગલે, ખરેખર આપણા માટે યા ડગલે પગલે એવી એક એક સમિતિ અને ગુપ્તિઓનું પાલન એમના જીવનમાં કેટલું અજોર કુટુંબ હતું, પગલે પગલે યાદ કરવા જેવા છે. તો અનંત અનંત વંદના કરીએ આ મહાપુરુષના ચરણા વિંદમાં. આ તો હજી કાંઈ નથી પાસે, આમાં પહેલી પોણી, બાકી તો એમની નાની નાની ચોપડીઓ, દસ ચોપડીનો સેટ આખો આવેલો છે. જે ભાગ્યશાળીઓ ચોસઠ પોરી પોષણ કરશે ને, હા, તો એ દસ ચોપડીનો સેટ છે, એ બધા તમને વાંચવા આવશે. હજી તો ઘણા પ્રસંગો જે એમાં નથી આવા ભણાઈ શક્યા, એવા ઘણા પ્રસંગો છે, અલગ અલગ સમુદાયના મહાત્મા, લગભગ બધા જ સમુદાયના મહાત્માઓએ એમના વિશે લખેલ, અજાત શત્રુ કહી શકાય ખરેખર મહાત્મા. તો એવા એવી પુસ્તિકાઓનો આખો સેટ પણ અમારી પાસે છે, ચોસઠ પોરી ઔષધ કરશે, એમને ખાસ વાંચવા માટે આપી શકાશે બરોબર. ચાલો, ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ, ભાવના પૂર્વ નમો હરિહંતાણ, નમો આયર્યાણા, નમો લોહે સબ સાહુણા, સબ પાવ પણો કડમમ હોય મંગલ, નમો સિદ્ધાણા, દેશો પંચ નમુકારો, મંગલાણં ચ સવેશે, નમો અરિહંતાણં, નમો આયર્યાણં, નમો લોયે સબ સાહુણા, પાવ પણાશણો,
Sarva Dharma Jaya Veti Sarasimha.